दिस इज भारत FM. बजेगा भारत, झूमेगा भारत. ये है भारत FM. बजेगा भारत, झूमेगा भारत. नमस्कार, केम छो बदा. पल विद इशिता और जिंदगी में हूँ तमारी होस्ट आरजे इशिता. फरी थी पाछी आवी छू अने भारत FM अने पल विद इशिता और जिंदगी तरफ थी तमने नवा वर्ष नी हार्दिक शुभेच्छाओ. जेम तमे अमने आटलो बधो प्रेम आपो छो, दर वीके संडे एवरी संडे अमारी साथे जोड़ाओ छो, एवी ज रीते मने भी तमारी साथे जोड़ावामां खूब ज आनंद थाय छे. मारा दरेक नवा आर्टिस्ट ने, उमदा कलाकार ने लईने आवामां मने खूब ज आनंद थाय छे. मैं ऑलवेज कीधुं छे के बिहाइंड द सीन्स बहु बधुं चालतुं होय छे अमारी लाइफमां अने आर्टिस्टनी लाइफमां. अने बिकॉज कोरोनाना कारणे देर आर मेनी पॉसिबिलिटीज के अत्यारे अमदावादमां जेम के कर्फ्यू छे तो अमने बहु डिफिकल्टी थई थी टू गेट टुगेधर टू द शो. कारण के नीरव भाई जे आपणी साथे आजे जोड़ाया छे, नीरव बारोट, हूँ एमना विषे पहला थोड़ू कहवा मांगू पछी आपणे आगळ बिहाइंड द सीन्स नी वात करीए. सो नीरव बारोट, ही इज जस्ट 26 इयर्स ओल्ड एंड ही इज लर्निंग क्लासिकल म्यूजिक फ्रॉम संगीत प्रवीण श्री प्रकाश शाह, जेमना माटे आपणे वधारे आगळ वात करशे. अने ही हेज डन मेनी शोज, एमणे बहु बधी जगाए परफॉर्मन्स आप्या छे. ही वॉज अ फॉर्मर आर्टिस्ट ऑफ आर्टिस्ट अड्डा, विच इज वॉट ही एक्सप्लेन टू अस. अने एनी साथे ए सागर नीरव म्यूजिक कंपनीना ओनर भी छे. सो वेलकम नीरव भाई, केम छो? Thank you so much for having me here. Thank you for coming and joining together with Pal with Ishita aur Zindagi. So, aajni mare ek nani baat karvi chhe je main tamne kidu ke covid na karane amare bahu bada issues thaya tha. So, Nirav bhai actually preparation karyu to full band ni sathe ahiya aava mate nu. બટ કર્ફ્યુના કારણે હી કેન નોટ કોલ એવરીવન, રેસ્ટ્રિક્શન્સ છે અને 10 વાગ્યા પછી બધું બંધ થઈ જાય છે. 9 વાગ્યા પછી કે 10 વાગ્યા પછી? 9 વાગ્યાથી. એટલે એ એમના સ્ટુડિયો પર બી નતા જઈ શક્યા અને એના કારણે વી આર જસ્ટ પરફોર્મિંગ ફ્રોમ હિઝ હાઉસ. અને એમની સાથે એમના ફ્રેન્ડ એક જોડાયેલા છે જે તબલા પ્લેયર છે. સો નીરવભાઈ, તમારું થોડુંક ઇન્ટ્રોડક્શન આમ તો મેં થોડું કહી દીધું, પણ હજી વધારે થોડુંક અમારા દર્શકોને જણાવો. ફર્સ્ટ ઓફ ઓલ તો બધાને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ કે આવનારું વર્ષ હવે સારું રહે આના કરતાં પણ વધારે. નીરવ બારોટ મારું નામ છે અને હું 8 વર્ષથી શાસ્ત્રીય સંગીતની તાલીમ મારા ગુરુશ્રી સંગીત પ્રવીણ પ્રકાશ શાહ જોડે રહું છું. સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક અહીંયા એક સ્કૂલ છે મ્યુઝિકની અમદાવાદમાં જ, ત્યાંથી હું તાલીમ લઉં છું, ત્યાં શીખું છું. અને ઘણા ખરા મેં સ્ટેજ પર્ફોમન્સ પણ આપ્યા છે, જેમાંનું એક વેરી પ્રીશિયસ સ્ટેજ જે સપ્તકનું થાય છે, સપ્તક ફેસ્ટિવલ જે એન્યુઅલ ફંક્શન જેમાં થાય છે, એમાં 2014 અમે લોકોએ પર્ફોમન્સ આપ્યું હતું એઝ અ શિષ્ય. ત્યાં પણ અમે પર્ફોમન્સ આપ્યું હતું ક્લાસિકલનું. અને આવી રીતે ઘણા બધા શોઝ નાના મોટા કરતા રહીએ છીએ. તો અને આજે મારી જોડે મારા ખાસ મિત્ર અને મારા અંકલ ભાવેશ સુદ્રાસણા મારી જોડે તબલામાં છે. અત્યારે ફિલ્મમાં તો નહીં આવે, ઇઝ કાઇન્ડ ઓફ શાય. તો વેલકમ ભાવેશભાઈ, નમસ્કાર. ખાલી તમારો અવાજ સંભળાઈ દો. થેન્ક યુ. ઓકે, યા. સો નીરવભાઈ, આજે મને શો કેન્સલ નથી કરો, આઈ નો આપણે વાત થઈ હતી અને કર્ફ્યુના કારણે વી વેર વેરી ટેન્સ કે શું કરીશું આગળ, કઈ રીતે કરીશું. કારણ કે એમણે તો એમના આખા બેન્ડની સાથેનું રિહર્સલ બી થઈ ગયું હતું, પણ હી વોઝ વેરી કાઇન્ડ નીરવભાઈ, બહુ જ સારી રીતે ના સારી રીતે. રાઈટ,
મને ખબર છે મારા દર્શકો ને ધીમે ધીમે લખવાનું ચાલુ કરી દેશે કે ઈશિતાબેન વાતો ઓછી કરો અને અમને સંભળાવો હવે કંઈક. સો ઓવર ધ શો આપણે તમારી વાત કરીશું, તમારા વિશે વધારે જાણીશું, તમારું સ્ટ્રગલ જાણીશું. એ પહેલા આપણે અત્યારે શો ની શરૂઆત કરીએ. સો તમે શું સંભળાવશો અમને આજે? સૌથી પહેલા તો એક સ્તુતિ કરી લઈએ આપણા આરાધ્ય ગણેશજીની. ઓકે, અને પછી ઓકે ચાલો તો માતાજીની ચરજ સંભળાવીશ, જે સ્તુતિ કર્યા પછી એની ડિટેલ્સ તમને આપું. આજે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા યા દેવી સર્વભૂતેષુ મા વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. તો હવે જે નેક્સ્ટ સોંગ છે એ આપણા ગુજરાતી સાહિત્યમાંની છે. એક સુંદર એવા કવિ અને બહુ મોટા કવિ, મહાન કવિ, કવિ કાક બાપુની રચના છે. અરે વાહ, એને માતાજીનો ભાવ આપણે કહી શકીએ. બરાબર, કવિ કાગના મનનો ભાવ છે માતાજી પ્રત્યે. ચારણોના આરાધ્ય દેવી છે માતાજી સોનલમાં, એમનો આ ભાવ છે જે એમણે લખ્યો છે. બહુ સુંદર મજાનો ભાવ છે અને ઘણા ખરા લોકો ફોક અંદાજમાં એને ગાય છે, પણ હું આજે થોડો ક્લાસિકલમાં ટ્રાય કરીશ. જે ઓરિજિનલી ગાયેલો છે કીર્તિદાન ગઢવી. ઓકે, ઓ ઓકે ઓકે, સુંદર કમ્પોઝ કર્યું છે એને. તો આજે હું એ ટ્રાય કરીશ. તો આપણે શરૂ કરીએ માતાજીના ભાવથી. શ્યોર, આ ભાવ મારા હાર્ટની પણ બહુ નજીક છે, મારો પર્સનલ ફેવરિટ છે પહેલા એટલે. આ તો ચીલો વડ શક્તિ તણો ચીલો વડ શક્તિ તણો ને મારો ચારણ ચૂકી જા એક જન્મી નાત જો ને આ જગત માણ મઢડે સોનલ માત જન્મી ના હોત જો ને આ જગત માણ મઢડે સોનલ માત ઉગમણા ઓરડા વાળી રે બજા તુને ભેળિયાવાળી રે સુનલ માં તું આભ કપાળી રે બજા તુને ભેળિયાવાળી રે. કવિ કાગ આગળ શું કહે છે કે કાળી અંધારી માં કાંઈ સૂજે નહીં. આ કાળી અંધારી રાત છે, એમાં કાંઈ સૂજતું નથી. એમાં કાળી અંધારી માં કાંઈ સૂજે નહીં એવી વરણ માથે પડી રાત. વરણ માથે પડી રાત એટલે કે અઢારે વર્ણના લોકો
આપણા દેશમાં અહીંયા રહે છે, વરણ એટલે પર્ટિક્યુલર એક કાસ્ટ, અમારી કાસ્ટ ઉપર આ કેવી કાળી અંધારી રાત પડી છે. માતાજીને અરજ કરે છે, કાળી અંધારી માં કાંઈ સૂજે નહીં એવી વરણ માથે પડી રાત, તેદી જાગતી જો તું મઢડા ટીમે, મઢડા ઇઝ એ એરિયા કાઠિયાવાડ, જાગતી તેજી જાગતી જો તું મઢડા ટીમે આઈ ઉગી પર ભાત ઉગમણા રે રે રે, ઓરડા વાળી રે ભજા તું ને ભેળિયા વાળી રે, સુનલ માં તું આભ કપાળી રે ભજા તું ને ભેળિયા વાળી રે. અને છેલ્લે કવિ કાગ બાપુ શું કહે છે કે પાળ્યો તે ઘણા પ્રેમથી માળી, હે માં હે ભગવતી કેટલા પ્રેમથી તે અમને પાળ્યા છે અમારી ચારણોની નાતને, એમ કોઈનો પાળે કાગ પાળ્યો તે માં, પાળ્યો તે ઘણા પ્રેમથી માળી એમ કોઈનો પાળે કાગ, આ કંઈક જન્મોના પુણ્યથી માડી, કંઈક જન્મોના કંઈક જન્મોના પુણ્યથી માડી ઉરતા રે અનુરાગ પોતાવટ, ભાળવા વાળી રે બજા તુને ભેળિયાવાળ રે, સોનલ માં તું આભ કપાળ રે બજા તુને ભેળિયાવાળ રે. બહુ જ સરસ, એકદમ એક્સલન્ટ હતું, આઉટસ્ટેન્ડિંગ હતું. અને તમારા મોઢાની સ્માઇલ કહી આપતી હતી કે તમે એમાં કેટલું બિલીવ કરો છો, એના લિરિક્સ જે લખેલા છે તમે બહુ સારી રીતે એક્સપ્લેન કર્યું, કારણ કે મારા માટે આ પહેલી વાર સાંભળવાનું હતું. સો તમે જે રીતે એને એક્સપ્લેન કર્યું એ વધારે યુ નો એ ફીલિંગ આવે, તમને સમજ પડે તો કદાચ વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે. તો ઇટ વોઝ વેરી નાઇસ. અને જે પ્રમાણે તમે રાગ ખેંચો છો એના પરથી ખબર પડે છે કે ક્લાસિકલ સિંગિંગ શીખી રહ્યા છો અથવા પ્રોપર એનું નોલેજ છે તમને. એક્સેલન્ટ હતું, બહુ જ સરસ હતું, બહુ જ સરસ હતું. સો આપણી સાથે બહુ બધા લોકો અત્યારે જોડાઈ ગયા છે ઓલરેડી અને બહુ જ બધી કમેન્ટ્સ આવી રહી હતી. પહેલું માતાજીનું સોંગ હતું એટલે હું બહુ કમેન્ટ વારે ઘડીએ બતાવી નથી રહી, પણ આવી રીતે હું તમને વચ્ચે વચ્ચે કમેન્ટ બી બતાવતી રહીશ એટલે એ બાને તમને બી દેખાયા કરે. અને ઘણા બધા લોકો જોડાઈ ગયા છે, ભાવેશભાઈ છે, સાગરભાઈ છે, રાજ ગઢવી છે, હજી તો આમ એટલા બધા લોકો લખ્યા કરી રહ્યા છે કે હું કદાચ બધી કમેન્ટ બતાવી નહીં શકું. બટ યા, સો ધીસ ઇઝ વોટ વી વોન્ટ, કે મેક્સિમમ લોકો આવે અને આપણી સાથે એન્જોય કરે, આપણા શોને સરહાશે અને એમના માટે જ આપણે શો કરી રહ્યા છે. તો આ તો ખાલી શરૂઆત હતી નીરવભાઈની, હવે આગળ તો હજી બહુ બધું આપણે સાંભળવાનું છે અને સમજવાનું છે એમની પાસેથી, એમની લાઈફની સ્ટોરીને લઈને બી. સો નીરવભાઈ, એમ કહો કે તમારા ઘરના લોકો તમને જ્યારે આવી રીતે ગાતા સાંભળે અથવા તો તમને ક્યાંક સ્ટેજ શો કરવાનો ચાન્સ મળે તો તમને કેટલો સપોર્ટ કરે છે મ્યુઝિકને લઈને? અમે પોતે બારોડ છીએ એટલે મ્યુઝિક તો મતલબ જે છે વેઇન્સમાં જ છે, એટલે સપોર્ટ તો મને પહેલેથી જ રહ્યો છે. પણ મારા ફાધરે સૌથી પહેલા મારા અંદરનો આર્ટિસ્ટ ઓળખી દીધો હતો. ઓકે, સ્ટાન્ડર્ડમાં હું હતો એ વખતે એમણે મને મ્યુઝિક સ્કૂલમાં મૂક્યો હતો શીખવા માટે ઘરના નજીકમાં જ. પણ એ વખતે આઈ જસ્ટ ક્વિટ કે મારે નથી શીખવું એમ, આ બધું આપણને ના ફક્ત સારેગમો પર ઇસાને આ બધું કંટાળો આવે છે. પછી જેમ જેમ આગળ વધતા ગયા એટલે હું આપણે પેશનલી જેમ ગાતા હોય શોખથી એવી રીતે કોપીઝ કરતા બોલિવૂડ સિંગર્સની અને થોડું થોડું ગાતા રહેતા. પછી
દસમું પાસ કર્યું, બારમાનું રિઝલ્ટ આવ્યું, પછી ખબર પડી કે હવે આપણે લાઈન થોડી ચેન્જ કરવી જોઈએ, મ્યુઝિક ચાન્સ આપવો જોઈએ. રાઈટ. પછી મેં શીખવાનું ચાલુ કર્યું સપ્તકમાં. અચ્છા, સપ્તકમાં. ઓકે ઓકે. સો સપ્તક વિશે બી મને થોડું કંઈક નોલેજ આપો. મને ખબર છે કે ઉસ્માનપુરા અમદાવાદમાં આવેલી છે, અને મને એ બી ખબર છે કે ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ મ્યુઝિકલ સ્કૂલ્સ ઓફ અમદાવાદ. બિલકુલ. સો સપ્તક તમે કઈ રીતે જોઈન કર્યું? એટલે લાઈક જસ્ટ તમને ખબર હતી અને તમે ગયા, કે કોઈ ફ્રેન્ડ થ્રુ ખબર પડી ને તમે ગયા અને સેશન્સ જોયા, કે કઈ રીતે સપ્તક તમારી લાઈફમાં આવ્યું? એટલે મેં મારા ફાધરને જ કીધું હતું કે મારે આવી રીતે મ્યુઝિક હવે શીખવું છે. તો મારા ફાધરને, મારા એક ભાઈ છે ફઈના છોકરા છે મારા, એમણે એમને સજેશન આપ્યું હતું કે તમે જ્યારે બી મૂકવો છોકરાને તો સપ્તકમાં શીખવા મોકલજો. ઓકે ઓકે. સો ધેટ ઇઝ હાઉ સપ્તક. પહેલા પ્લેયર છે મારા ભાઈ છે, એટલે એમના કહેવાથી મારા ફાધરે મને પછી સપ્તકમાં મોકલ્યો અને ત્યાંથી પછી મેં શીખવાનું ચાલુ કર્યું. સપ્તક, આમ તો સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક શીખવાડે બી છે, એક ટ્રસ્ટ બી છે, અને એન્યુઅલ શોઝ બી એના થતા હોય છે કે જેમાં વર્લ્ડ લેવલના કલાકારો, જે મોટા પંડિત ઉસ્તાદ એ બધા દર જાન્યુઆરી 1-13 એવરી યર. ઓકે. 1980 કે 87 આસપાસ, મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ 37 વર્ષથી કરે છે. વાવ. ઓકે. ફેસ્ટિવલ ટાઈપનું જ હોય છે જાન્યુઆરીમાં. 1-13 અમારે આખો તહેવાર હોય એમ. ઓકે. 13 તારીખ સુધી મજા જ મજા, સંગીત જ સંગીત. ઓકે. સો ઓકે ઓકે. સો તમે જેમ કીધું કે 2014માં તમે સપ્તક માટે પરફોર્મ કર્યું, તો એ તો બહુ હ્યુજ ઓપોર્ચ્યુનિટી રહી હશે રાઈટ તમારા માટે? કારણ કે જો આટલા બધા કલાકારો યા અરાઉન્ડ ધ ગ્લોબ આવતા હોય ત્યાં આગળ, અને એ સ્ટેજમાં ખાલી અમે લોકો ચડતા હતા ને, ખાલી સ્ટેજ ઉપર ચડતો પણ એક અલગ વાઇબ આવતી હતી. કેમ કે એમાં, મતલબ તમે નહીં માનો, એમાં પંડિત રવિશંકર, ઉસ્તાદ ચાકીરુષા, પછી પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, પંડિત જસરાજજી, આ બધા પરફોર્મ કરે સ્ટેજ ઉપર. ઓકે ઓકે. યા, સો આઈ થિંક ઇટ ઇઝ વેરી પ્રીશિયસ સ્ટેજ, કે મતલબ ખાલી પરફોર્મ જ કરું, લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી છે આઈ ગેસ. હા, એટલે અમને તો, મતલબ પોતાની જાતને તો હું ભાગ્યશાળી માનું છું, કેમ કે મેં 2011માં શીખવાનું ચાલુ કર્યું, 14માં ડાયરેક્ટ આવી રીતે તમને પરફોર્મન્સ, એઝ અ સ્ટુડન્ટ બધું પરફોર્મન્સ હોય છે કે ભાઈ આવી રીતે દર વર્ષે સ્ટુડન્ટ્સ પરફોર્મ કરતા હોય, તો એમાં અમને ચાન્સ મળ્યો. ચાન્સ મળ્યો. ઓકે. 3 જણા હતા એટલે એમાંથી પછી અમે લોકો પરફોર્મ. સરસ સરસ. અને આઈ થિંક આવી નાની નાની ઇવેન્ટ, આ નાની નથી, આ તો મોટી છે, પણ આવી નાનું નાનું જે બી આપણને મળતું જાય ને, એમ એમ આપણને એની ધગસ વધારે થતી જાય. અને ઇટ ઇઝ નોટ અબાઉટ યા, અને એ જીતવા કે હારવાની કોમ્પિટિશન નથી, એ ખાલી જઈને પરફોર્મ કરવાની અને આપણું બેસ્ટ આપવાની કોમ્પિટિશન છે. આઈ થિંક દેટ ઇઝ વોટ, એટલે આઈ ઓલવેઝ સે કે તમારી કોમ્પિટિશન સામેવાળા સાથે નથી, તમારી કોમ્પિટિશન તમારી જ સાથે છે. કે આજે તમે, આજનો શો તમારો બેટર છે, તો આનાથી કાલનો આનાથી વધારે બેટર હોય, યુ નો. સો ઓકે, નાઇસ. સારું, તો હવે ફરી આપણે કંઈક સાંભળીએ તમારા તરફથી, શું સંભળાવો છો હવે અમને? જે બિલકુલ, હવે હું થોડું, હવે માહોલને આપણે લાઇટ કરીએ, થોડા એક ગીત હું સંભળાવું તમને. ઓકે. હું જરા તાનપુરો સેટ કરું. હા. હા, થેન્ક યુ ભાઈ અક્ષય બારોટ, થેન્ક યુ. હવે જુઓ.
તારી આંખનો ફીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારા રૂપની પૂનમનો પાગલ એકલો પડખે પરબડી આંખો પૂછે પિયાવો આંખોની પડખે પરબડી પાંખોની પડખે પરબડી આંખો પૂછે પિયાવો અદલ બદલ તન મનની મોસમ અદલ બદલ તન મનની મોસમ જાતકનો ચક્રાવો તારા અંગનગરનો તારા અંગનગરનો રસિયો નાગર એકલો તારા અંગનગરનો રસિયો નાગર એકલો તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારા રૂપની પૂનમનો પાગલ એકલો નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો મેં ન કરતા પણ વધારે તમને જોયા છે નયનને બંધ રાખીને તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારા રૂપની પૂનમનો પાગલ એકલો વેરી નાઇસ બહુ જ સરસ બહુ જ સરસ બહુ મજા આવી અને આ બેનું મિક્સચર આ બે મારા ફેવરેટ સોંગ્સ છે અને આ બેનું અને હોપ આ બધા દર્શકોના બી ફેવરેટ સોંગ હશે જ સો આ બેની મેલેડી એકદમ રસ લાગી જાય એવી છે પણ આ તમે થોડું ઓછું ગાયું થોડું વધારે ગાવાનું હતું યા સો હવે આપણે થોડી કમેન્ટ્સ અહીંયા રીડ કરીએ નાયક ભૌમિક કે છે અમદાવાદમાં બારોટ સાહેબ જ્યાં પણ બેઠા હોય ત્યાં મહેફિલ જમાઈ જ લે છે થેન્ક યુ સો મચ સાગર રાઠોડ કે છે એકદમ સાચી વાત દીપિકા શાહ ક્યાં ગયા એમણે લખ્યું છે વાહ નીરવભાઈ વાહ સુપર્બ સરોજ બારોટ કે છે વાહ નીરવભાઈ અક્ષય બારોટ બેચ કે છે વાહ ક્યા બાત હૈ દીપિકા શાહ કે છે નાઇસ વોઇસ રાજ ગઢવી કે છે જય હો સો બહુ બધી કમેન્ટ્સ આવી રહી છે લોકો આપણી સાથે જોડાયા છે માહોલ હજી બની જ રહ્યો છે તો તમે લોકો ક્યાંય જતા નહીં કારણ કે હજી તો તમને મજા આવવાની શરૂઆત થઈ છે હજી તમે આગળ બહુ બધું લઈને આવ્યા છે તમારા સો બહુ જ સરસ હતું પણ મને એવું લાગ્યું કે થોડું વધારે ગાવા જેવું હતું નીરવભાઈ તો હોપ હવે નેક્સ્ટ તમે જ્યારે બી જે બી એટલે નેક્સ્ટ હવે જે બી સંભળાવો એમાં થોડુંક વધારે અમારા માટે બરાબર લઈને આવો અને આ પેરેગ્રાફ જે હતો એ મેં પહેલી વાર સાંભળ્યો જે તારી હા કારણ કે ખબર નહીં કમર્શિયલ જે સોંગ યુટ્યુબ પર મેં હાઈએસ્ટ સાંભળ્યું છે તારી આંખનો અફીણી એમાં આ પેરેગ્રાફ કદાચ નથી આઈ ડોન્ટ નો લોકોએ સાંભળ્યો છે મને લાગે છે ત્યાં સુધી લગભગ 80% તો કન્ફર્મ જ હશે કે આ મતલાનો શેર છે મતલાનો શેર ઇન ધ સેન્સ કે જે ગઝલ નો જે છેલ્લો શેર આવે કે જેમાં શાયર નું નામ આવે અથવા તો શાયર નું તખલ્લુસ આવે આમાં ચાર ઓકે ઓકે હા તો એવું બની શકે તો એવું બની શકે
યસ 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 તો એવું આપણે બીજી એક ગઝલ પણ આગળ લેવાના છે લેવાના છે ઓકે ઓકે ચોક્કસ ચોક્કસ એટલે ના હોય શકે એટલે છેલ્લું છેલ્લું જ મતલબ લગભગ મેં સાંભળેલું હોય એટલે ઓકે 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 સરસ સરસ તો બહુ મજા આવી અને નેક્સ્ટ માટે અમે વેટ જ કરી રહ્યા છે એ પહેલા આપણે એક ફરી એક નાનો ક્વેશ્ચન લઈ લઈએ સો આર્ટિસ્ટ અડ્ડા શું છે તમે એવું લખ્યું છે કે તમે તમારા આર્ટિસ્ટ અડ્ડાના ફોર્મર મેમ્બર છો એટલે વોટ વોઝ કે વોટ ઇઝ આર્ટિસ્ટ અડ્ડા હા એટલે એમાં એવું છે કે પહેલા તો એક ફેસબુક પેજથી આ વસ્તુ સ્ટાર્ટ થઈ હતી જે અમે છ ફ્રેન્ડ્સ મળીને અમારી જે લખેલી જે શાયરી એ વખતે અમે શાયરી કહેતા હતા હવે મને ખબર પડી કે એને શાયરી શેર કશું ના કહેવાય ઇટ્સ ઓનલી થોટ્સ કે તમારા વિચાર છે તો એ અમે પેજ ઉપર મૂકતા હતા પછી મારો એક ફ્રેન્ડ છે આકાશ અને બીજા બે ત્રણ ફ્રેન્ડના માઇન્ડમાં એક આઈડિયા આવ્યો પ્લાન આવ્યો કે આને આપણે એક પેજ બનાવી દઈએ એનું નામ ચેન્જ કરીને પછી એક ઇવેન્ટ્સ આપણે ચાલુ કરીએ ઓપન માઇક્સ કે જેમાં સારા કવિ આવે શાયર આવે સિંગર્સ આવે ઇન્સ્ટ્રુમેન્ટલ જે બી આર્ટિસ્ટ બધા આપણે બોલાય ને એક ઓપન માઇક ઓર્ગેનાઇઝ કરીએ તો આર્ટિસ્ટ અડ્ડા ચાલુ થયું લગભગ 2017 કે 2017 લગભગ ચાલુ થયું એક્ઝેક્ટ મને યાદ નથી ભાઈ માફ કરજો જો યાદ ના હોય તો પણ અને પકડીને મારશે તમને બધા ડિસેમ્બર એન્ડમાં અમે લોકો પહેલી અમારી ઇવેન્ટ કરી ઓપન માઇક ઇવેન્ટ એક કેફેમાં જે બહુ જ સક્સેસફુલ રહી પછી અમે આગળ મેં કહ્યું આ તો કરવું જોઈએ હવે સારું છે તો અમે કરતા ગયા પછી બધાને જોબ લાગી બધા પોતાના રસ્તે પોતાની લાઈફમાં બિઝી થયા પછી આર્ટિસ્ટ અડ્ડા મતલબ એક પેજ બનીને અત્યારે રહ્યું છે ઓપન માઇક્સ ને એ લોકો હવે અમે મતલબ સ્ટાર્ટ કર્યું કે હવે અમે ટોટલી મતલબ કામથી ને એમાંથી હવે લાગી ગયા છીએ કે ભાઈ એક ફિક્સ બધાનું એક વર્ક છે વર્ક સ્પેસ બધાને ફિક્સ છે તો હવે અમે કરી શકીશું કંઈક એમાં બરાબર તો એટલે ફોર્મર મેમ્બર એટલા માટે રહ્યું કે હવે નથી એમ હવે ચાલે છે વન્ડરફુલ પ્લેટફોર્મ ફોર એની વન ટુ કમ અને જોઈન અને એ બહાને યુ નો આર્ટિસ્ટ બી બહાર આવે તો મારી તો રિક્વેસ્ટ છે તમારા ફ્રેન્ડ્સ અગર તમને સાંભળી રહ્યા હોય અને તમે તમને બી ઓબ્વિયસલી અહીંયા તમે મારી સામે બેઠા છો તો આઈ વુડ રિયલી લવ કે તમે આ ફરી ચાલુ કરો અને ચાલુ કરીને અમને બી કહેજો તો અમે બી ક્યારેક એમાં જોડાઈશું સાંભળીશું લાઈવ જોઈશું અમદાવાદ તો આવી નથી શકતા અને કોરોનાના કારણે આઈ ડોન્ટ થિંક સો કેફેમાંથી તો કંઈ થઈ શકે બટ રાઈટ નાઉ એટલીસ્ટ આવી રીતે જેમ આપણે લાઈવ કરીએ છીએ એવી રીતે ઘરેથી બી લોકો લાઈવ કરીને પોતાનું શું કહેવાય લાઈક પોતાની હોબીને તરીકે બી બહાર પડી શકે છે લાઈવ સો લાઈવ સેશન આર્ટિસ્ટ અડ્ડા તરફથી થયા હતા ઓકે લોકડાઉન ઓકે ઓકે યા સો વી વુડ ડુ પછી બધું લોકડાઉન કોરોના થઈ એના કારણે રહી ગયું ઓકે ઘણા ખરા પ્લાન બધાના સ્પોઇલ થઈ ગયા રાઈટ યા સો મારા વ્યુઅર્સ જે બી અત્યારે આપણને જોઈ રહ્યા છે તમે લોકો શું વિચારો છો એ અમને કમેન્ટમાં લખીને કહો કે આર્ટિસ્ટ અડ્ડા ફરી ચાલુ થવું જોઈએ કે નહીં સો એ બાને આપણે નીરવભાઈને થોડા ધક્કા મારીએ થોડા પ્રમોટ કરીએ કે ભાઈ કરો ચાલુ અમને બી ઇન્ટરેસ્ટ છે અમે બી સાંભળીશું અમે આવીશું જોવા માટે સો લેટ મી નો વોટ યુ ગાઈઝ થિંક અબાઉટ ઇટ અને ત્યાં સુધી આપણે સાંભળીએ ફરી નીરવભાઈ તરફથી એક બીજું નવું કંઈક અલગ સોંગ સો નીરવભાઈ હવે કયું શું સંભળાવશો અમને તમારે ત્યાં લગભગ અત્યારે સવારનો ટાઈમ હશે તો અને સવારમાં ભજન અહીંયા ગુજરાતમાં ભજન સંતવાણી અહીંયા જે લોકલ સ્ટ્રીટમાં બધે થતા હોય કાઠિયાવાડમાં સૌરાષ્ટ્રમાં અને અહીંયા પણ તો જ્યારે રાત્રે ભજન પતી જાય પછી પ્રભાતિયા ચાલુ થાય પહેલાં તો 4 વાગ્યા પછી પણ બધું ચાલતું હતું તો આ પ્રભાત જુદો નથી પણ આ સવારમાં ગવાય એમ આ ગીત મતલબ સવારમાં તો અને બહુ ફેમસ પણ છે અત્યારે આનું કવર પણ બન્યું છે ઓધાજી તમે બી સાંભળ્યું છે બહુ જ ગમે છે મને બહુ જ ગમે છે મેં લાસ્ટ યર કે એવી જ રીતે પહેલી વાર એ સોંગ સાંભળ્યું હતું જ્યારે હું કેનેડા ટ્રાવેલ કરતી હતી મારા ભાઈના ઘરે અને જ્યારથી મેં એ સોંગ સાંભળ્યું છે ઇટ હેઝ બીન ઇનસાઇડ મી અને ઘણા બધા આપણી આગળ બી જે બી આર્ટિસ્ટ આવીને ગયા એ લોકોએ બી પરફોર્મ કર્યું છે ઓધાજી અને મને બહુ જ ગમે છે ચલો તો પહેલા જ સાંભળી લઈએ કારણ કે આઈ એમ જસ્ટ વેઇટિંગ ટુ હિયર ઇન યોર વોઇસ અને ઇન યોર વે લેટ્સ હિયર એટલે આને આપણે થોડું અલગ જ મતલબ હું અત્યારે રજૂ કરવાનો છું જે સંતવાણીમાં ના અંદાજમાં છે
અને મારા અંકલને પણ એ જ અંદાજ બહુ ફેવરેટ છે, તબલા વગાડે એટલે એમને પણ મજા આવશે. તો ચાલો ચોક્કસ ચોક્કસ યસ ચાલો સાંભળીએ. જે રો ગવાય છે કે લાઈવમાં કેવું ગવાય છે એ રીતે. સો બેઝિકલી ઓરિજિનલ વર્ઝન ઓફ ઓધાજી કાઇન્ડ ઓફ. એમાં બી ઓરિજિનલ છે, કમ્પોઝિશન કંઈ ચેન્જ નથી થયું, ખાલી ફ્યુઝન એને કહી શકાય કે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ થોડા અલગ લીધા, મોડર્ન. હા મોડર્ન સ્ટાઇલ. ઓકે કમ્પોઝિશન બધું સેમ જ છે એમાં. માને તો મનાવી લે જો રે, હે ઓદાજી મારવાલાને એ વડીને કેજો. માને તો મનાવી લે જો રે, હે ઓદાજી મારવાલાને એ વડીને કેજો. માને તો મનાવી લે જો રે, હે ઓદાજી મારવાલાને એ વડીને કેજો. મથુરા ના રાજા થયા છો, આ ગોવાળો ને ભૂલી ગયા છો. મથુરા ના રાજા થયા છો, અગવાળો ને ભૂલી ગાછો. માને તિન મોલે ગાછો રે, ઓ દાજી મારવાલા રે એ વડીને કેજો રે. માને તો મનાવી લે જો રે, એ ઓદાજી મારવાલાને એ વડીને કેજો. માને તો મનાવી લેજો રે, એ ઓદાજી મારવાલાને એ વડીને કેજો. બહુ જ સરસ, બહુ ફાઇન હતું. આપણી જોડે પૂજા રાવ જોડાયા હતા અને પૂજા રાવે બી આ સોંગ ગાયું હતું. શી ઇઝ વન ઓફ ધ આર્ટિસ્ટ જે મારી સાથે જોડાયા હતા 2-3 વીક પહેલા, અને એણે બી લખીને મોકલ્યું કે ઓધાજી કરીને એણે, લાઈક શી જસ્ટ હેવ રોટ ઇટ. સો થેન્ક યુ પૂજા ફોર જોઈનિંગ. અને એણે બી બહુ જ સુંદર ગાયું હતું. તમે બહુ જ જસ્ટિસ કરો છો તમારા જેવા આર્ટિસ્ટને. જ્યારે હું અહીંયા આગળ લાવું ને તો મને એમ થાય કે આઈ ઓલ્સો વોન્ટ ટુ લર્ન મ્યુઝિક, યુ નો. તમે જે રીતે ગાઓ છો ને જોઈને મને એવું થાય કે મારે કંઈક કરવું જોઈએ. ખાલી અહીંયા બેસીને શો કરું એના બદલે આઈ કેન ઓલ્સો સિંગ વિથ યુ, યુ નો. એટલે ના, સાચી વાત છે, સાચી વાત છે. સો આજે મને આ બોલતા બોલતા મને યાદ આવ્યું, તમને યાદ હશે નમક હલાલ મૂવીનો ડાયલોગ હતો, આઈ કેન વોક ઇંગ્લિશ, આઈ કેન ટોક ઇંગ્લિશ, આઈ કેન લાફ ઇંગ્લિશ,
બીકોઝ ઇંગ્લિશ ઇઝ વેરી ફની લેંગ્વેજ. એના પરથી હું એવું કહીશ કે તમારા જેવા લોકો માટે, લાઈક તમારા જેવા આર્ટિસ્ટ માટે, ઇટ ઇઝ બહુ જ ટ્રુલી સેડ, આઈ કેન વોક મ્યુઝિક, આઈ કેન ટોક મ્યુઝિક, આઈ કેન લાફ મ્યુઝિક, આઈ કેન ક્રાય મ્યુઝિક, બીકોઝ મ્યુઝિક ઇઝ ધ ફૂડ ફોર અવર સોલ. અને આઈ એમ સો બ્લેસ્ડ કે હું, યુ નો, આઈ હેવ દેટ ઓપોર્ચ્યુનિટી કે હું આવા આર્ટિસ્ટને અહીંયા આગળ લાવું અને એમને હું અહીંયા લાઈવ બેસીને સાંભળી શકું છું અને અરાઉન્ડ ધ વર્લ્ડ હું આ શેર કરી શકું છું. અરાઉન્ડ ધ વર્લ્ડ આપણા વિડીયો જાય છે અને ત્યાં બી લોકો તમને જાણે છે, ઓળખે છે, સમજે છે, સાંભળે છે બધી જ રીતે. સો બહુ જ સરસ હતું. બે ત્રણ કોમેન્ટ અહીંયા વાંચવા માંગીશ. તેજલ વિજય પ્રજાપતિ જોઈન થયા છે અને એ લખે છે વાહ વાહ. પૂજા રાવ કે છે હાય શીતા મેમ, હેલો પૂજા. પૂજા કે છે નાઇસ. નાયક નાયક ભૌમિક કે છે ક્યા બાત હૈ. સાગર રાઠોડ કે છે વાહ. આઈ થિંક આપણે પેજની વાત થઈ હતી તો ભાવેશભાઈએ લખ્યું છે કે પ્લીઝ શેર ધ પેજ. યસ ભાવેશભાઈ, આર્ટિસ્ટ અડ્ડાને ફરી લાઈવ જોવા માટે અમે લોકો તૈયાર જ છે. સો પ્લીઝ 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 નીરવભાઈ, ચાલુ કરો આર્ટિસ્ટ અડ્ડા ફરી પાછું અને આઈ હોપ ઇટ રીચીસ ધ સક્સેસ વોટ એવર યુ વોન્ટ ધેમ ટુ. હા, જેડી બારોટ કઈક નવું નવું લખ્યા કરે છે. એ કઈક કે છે કઈ બીજું રીઝન છે, મને કસમ આપી છે. ક્યાં ગયું એમણે, કઈ કેવું લખ્યું? એ મારા, મતલબ એ એક અમારું અલગ સર્વર છે સોંગ માટે. અચ્છા, ઓકે. એ આખું એક સર્વર છે, સર્વર જેની જોડે, હા, જેની જોડે તમે ના સાંભળેલા ગીતો તમને સાંભળવા મળે અને એટલા બ્યુટીફુલ એટલા રેર વર્ઝન, મતલબ હી ઇઝ વેરી વેરી ગુડ લિસનર, એમ ગ્રેટ લિસનર. ઓકે, બહુ અગ્રી વર્ક. ઓકે, જે ગાવી અને જેને નિભાવવી પણ ઘણી અઘરી હોય છે. રાઈટ રાઈટ, બધી એને પરમાઈઝ કરી હશે, આ એક હશે કારણ, કોઈ બીજું સારી ગત. રાઈટ, યા, હમણાં જ એમણે લખ્યું એટલે હું વાંચવા જ જતી હતી કે આ હશે કંઈક કારણ, એવું એમણે લખ્યું છે અને શું છે એટલે હું તમને એ જ પૂછવા જતી હતી કે વોટ ઇઝ ધેટ. એટલે ઇટ્સ અ સોંગ, એની ફરમાઈશ જ છે, પણ હું એની બે લાઈન એના માટે ગઈ લઈશ. એટલે ખૂબ જ સુંદર ગઝલ છે, ઉસ્માન મીરે ગાયેલી છે. ઓકે. હશે કારણ કોઈ બીજું, હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ. હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ. હકીકતમાં તો હું પીતો નથી પણ પી ગયો હોઈશ. હશે કારણ કોઈ બીજું. આ છે આ ગઝલની લાઈન. વાહ વાહ, યા, બહુ જ બહુ જ સરસ છે. મેં ફર્સ્ટ ટાઈમ સાંભળી છે. તમે જેમ કીધું કે સર્વર છે એટલે જો એમણે અમુક ફરમાઈશો કરી હશે આગળ બી, તો મારા માટે તો ફર્સ્ટ ટાઈમ જ હશે સાંભળવા માટે. યા, બહુ ફાઇન, બહુ જ સરસ લખેલું. આર્ટિસ્ટ, એઝ એન આર્ટિસ્ટ અમે લોકો એની જોડે જઈએ છીએ કે ભાઈ લાવો કંઈક નવું, હવે શું છે. ઓહ, ઓકે ઓકે, નાઇસ નાઇસ. તો જેડી ભાઈ, અમારી સાથે બી શેર કરજો કે આ સર્વર ભરાય છે ક્યાંથી, સરોવરમાં આવે છે ક્યાંથી, અમને બી ખબર પડે, નવું કંઈક જાણવા મળે તમારી જોડે. યા, સો સાગર રાઠોડ બી જોડાયા છે. એ કહે છે મેં હોશ મેં થા. બહુ બધા લોકોની ફરમાઈશો ચાલુ થઈ ગઈ છે, હું તમને બતાવી દઈશ. વી વિલ ટ્રાય ટુ અકોમોડેટ ઇટ, અગર આપણી પાસે ટાઈમ રહેશે તો આવી રીતે બે લાઈન જેમ તમે હમણાં સંભળાવી એવી રીતે અમે સંભળાવશો. અને અગર પાછળ નહીં રહે તો નીરવભાઈએ જે બી પ્રિપેર કર્યું છે એ બી આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સાંભળવાનું. સો ઓબ્વિયસલી વી વિલ લિસન ટુ દેટ. સો અગર કોઈ દર્શકની ફરમાઈશ પૂરી ના થાય અમારાથી તો પ્લીઝ માફ કરજો, પણ શ્યોરલી અમે ટ્રાય કરીશું કે બધું અકોમોડેટ કરીએ.
भावेश भाई कहते ये दर्द तूने दिया है तो ओके okay. खुशबू कहते सुपर्ब, योगेश कहते फूड फॉर सोल, यस योगेश भाई सच्ची बात छे। हर्ष बारोट आई एम वॉचिंग फ्रॉम यूएसए, अरे वाह क्या थी छो हर्ष भाई, तब हमने जान करो अने लेट नो हाउ यू लाइक अवर शो, सो थैंक यू सो मच अगेन एवरीवन फॉर जॉइनिंग विथ अस। अच्छा सनी एले सागर राठोड़े भी भाई फरमाइश मोकली दीदी छे, लाग्यो कौसंबी नो रंग થોડું વેઇટ કરવું પડશે એના માટે, થોડું અમને સાંભળવું પડશે, થોડું રહેવું પડશે જોડે, તો તમને સાંભળવા મળશે। સો આ હતી આર્ટિસ્ટ અડ્ડાની વાત, અને મારા દર્શકો તો એવું જ કહે છે નીરોભાઈ કે ફરી આર્ટિસ્ટ અડ્ડા ચાલુ કરો, એટલે એ બાને અમને બી કંઈક નવું સાંભળવાની, જોવાની, લોકો નવા આર્ટિસ્ટને ઓળખવાની મજા આવે, અને આઈ ગેસ ઇટ રીચિસ ટુ ધ હાઈટ જ્યાં તમને લઈ જવા છે અને તમારા ફ્રેન્ડ્સને લઈ જવા છે જે રીતે ચાલુ કર્યું હતું। ઓકે સો એક રિક્વેસ્ટ અહીંયા આગળ એવી બી આવી હતી કે હવે થોડુંક નવું કંઈક સંભળાવી દો, સો કંઈ આપણા લિસ્ટમાં છે કોઈ નવા સોંગ્સ જે તમે સંભળાવવાના છો અમને? નવામાં નમું એક મોર બની થનગટ છે। ઓકે ચલો સંભળાવી દો, બહુ ટાઈમ થયો મોર બની થનગટ સાંભળે, આઈ થિંક મેં જ્યારે ગરબાના શોઝ કર્યા એ વખતે સાંભળી હતી, સો ઇટ્સ બીન લોંગ ટાઈમ, લેટ્સ લિસન ટુ ઇટ। જી બિલકુલ। ઓકે જોને કોટે મોર ટહુકિયા, આને ઓલી વાદાણ ચમકી બીજ, મારા રુદાને રાણો હાંભર્યો, આરે રે આ તો આવી અષાઢી બીજ, આશા ગીરી વરજા મોરલા આના તું કણ કાણ પેટ ભરાય, અને અમારી વાત આવે ને અમે ના બોલીએ, એ તો તા હૈડા ફાટ મરાય, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ, ગણ ગોર ચરે જાઓ ઓર મારું મા, ગણ ગોર ચરે જાઓ ઓર મારું મા, મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, ઘુમરી ઘર જાટ ભરે નવેદાન ભરી સારી સીમ ભૂલે નથી, ઉનાબ જો બન ભાન ભૂલે, નવ દિન કપૂત ની પાત ભૂલે,
મધુરા મધુરા મન ગાઈને મેઘ મેઘ ઘટા ઘર જટ કરે ગગને ગગને ઘુમરાઈને પાદા મેઘ ઘટા ઘર જટ કર મન મોર બની તન ઘટ કર મન મોર બની તન ઘટ કર મન મોર બની તન ઘટ કરે હે મારું મન મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે હે મારું મન મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મન મોર બની તન બહુ જ સરસ, બહુ જ મજા આવી. ગરબા યાદ આવી ગયા ફરી. નવરાત્રિ હમણાં જ ગઈ છે અને એ વખતે બી અમે સખત એન્જોય કર્યું હતું અમારા લાઈવ આર્ટિસ્ટ સાથે. એવી જ રીતે અત્યારે તમારી સાથે જોડાઈને બહુ જ મજા આવી રહી છે. અહીંયા આગળ એક કમેન્ટ રીડ કરવા માંગુ છું. ડોક્ટર હર્ષાબેન, જે અમારા આગળના આર્ટિસ્ટ હતા, એમણે લખ્યું છે, નીરવભાઈ, મ્યુઝિક ઇઝ ઇન યોર બ્લડ. સાચી વાત છે હર્ષાબેન, બહુ જ સરસ ગાયું હતું. અને તમારા અવાજમાં ખબર છે, એક એક જ્યારે આર્ટિસ્ટ ગાય ને ત્યારે એની ફિલિંગ્સ અમારા સુધી પહોંચવી બહુ જરૂરી છે, નહીતર તમને મજા ના આવે. રાઈટ, લિરિક્સ બધા જ ગાય છે, વર્ડ્સ બધા જ ગાય છે, આપણને ખબર જ છે, આ સોંગ 500 વખત સાંભળેલું છે એટલે આવડે બી છે. પણ જ્યારે તમે ગાઓ ને ત્યારે જ્યારે અહીંયા આગળ જે ફિલિંગ આવે ને, રૂવાટા ઊંચા થઈ જાય કે દિલમાં કંઈક થવા માંડે કે શું ગાય છે યાર, એવી ફિલિંગ મને અત્યારે આવી રહી હતી. ઇટ વોઝ એક્સલન્ટ, ઇટ વોઝ આઉટસ્ટેન્ડિંગ, બહુ જ સરસ. અને તમને હું જ્યારે સાંભળ્યું, મેં જેમ કીધું કે મેં આ 500 વખત આ સોંગ સાંભળ્યું છે, તો હું તમને જ્યારે સાંભળું ને ત્યારે એ જે ક્લાસિકલ વાળી જે ફિલિંગ આવી જોઈએ ને, કારણ કે તમે શાસ્ત્રીય સંગીત શીખો ને તો એ માણસ એક અલગ રીતે ગાય. જ્યારે કોઈ ફ્યુઝન વર્ઝન ગાય ને તો એનું એક અલગ રીત આવે. આ બધું બહુ બારીક લાઈન હોય છે ટુ આઈડેન્ટિફાય. અને પહેલા મને બી બહુ સમજ નથી પડતી, બટ સિન્સ હવે હું આટલું બધું વાંચી રહી છું, શો કરી રહી છું, સમજી રહી છું, તો આઈ કેન રિયલી ફીલ દેટ, યુ નો, કે આ માણસ ક્લાસિકલ સિંગિંગ શીખી રહ્યો છે તો એનું આ રીતે આવે છે, આ માણસ ફ્યુઝન વધારે ગાય છે કાં તો ઇન્સ્ટ્રુમેન્ટલથી, યુ નો, નવા સોંગ તરફ છે એકદમ, તો એનું આ સિંગિંગ આવી રીતે આઈડેન્ટિફાય થઈ શકે. સો ઇટ વોઝ એક્સલન્ટ નીરવ, બહુ જ સરસ હતું, બહુ જ મજા આવી ગઈ સાંભળવાની. અને એની સાથે સાથે બહુ જ બધી ફરમાઈશો બી આવી રહી છે. રાધા 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 ઓ રાધા શું છે? ઘણા બધા એવું લખે છે કે આ સોંગ સાંભળો, તમારા આલ્બમનું છે, શું છે એના વિશે કંઈક કહો. આલ્બમનું રાધા ના આલ્બમનું સોંગ નથી, તમારા આલ્બમનું આલ્બમનું સોંગ. હા, ગાઓ ભાઈ રાધા ઓ રાધા. કાના રે કાના એક સોંગ છે, એક આલ્બમ સોંગ આવ્યું હતું મારું જન્માષ્ટમી વખતે, ઓકે, એનું ગીત છે. અચ્છા, સંભળાવી દઉં ચલો. હા હા, કારણ કે 3-4 વાર લખાઈને આવ્યું છે અને મને નથી ખબર કે આ કયું છે, એટલે આઈ વોન્ટ ટુ લિસન. એક મિનિટ. સો ત્યાં સુધી હું એકાદ બે કમેન્ટ બીજી રીડ કરી દઉં. રાહુલ પરમાર કહે છે, આજ મોરે પિયા ઘર આય. અરે હા, આ તો મને બી સાંભળવું છે. નીરવભાઈ, અમે તમને છોડવાના નથી, ઓકે, જલ્દી, એટલે તમે વિચારતા હોય કે ફટાફટ પતાઈ ને અહીંયાથી ભાગી જાવ તો એવું નથી થવાનું. ના ના, ખૂબ જ સુંદર આ ગીત છે. અમારા જે મારા કાસ્ટના છે અંકલ દશરથભાઈ સામડિયા, એમણે આ ગીતની રચના કરી છે, એમનું લખેલું આ ગીત છે જે જન્માષ્ટમી વખતે ગાયું હતું. આરબી ડિજિટલ યુટ્યુબ ચેનલ પર આ ગીત છે. ઓરિજિનલ ડ્યુએટ સોંગ છે, મેં અને ગોપી, એક સિંગર છે ગોપી બારોટ, એણે અમે બંને ડ્યુએટ ગાયું હતું. તો હું મારો પાર્ટ રજૂ કરું.
ચોક્કસ. काना रे काना हो 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 काना तारी वासड़ी वागे कामनगारी तारी वासड़ी वागे कामनगारी. अब एना जवाब मां काना नु रिप्लाई छे राधा ओ राधा हो 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 राधा तने पुकारे वासड़ी मारी तने वासड़ी पुकारे मारी तने पुकारे वासड़ी मारी तने बासड़ी पुकारे मारी. राधा तारू रण के छे जंतर रोम रोम मारा राधा तू रमे छे श्वासे श्वासे सदंतर आंखो मारी रही छे निहारी आंखो मारी रही छे निहारी सूरत तारी रूपारी हो मूरत तारी रूपारी राधा ओ राधा हो 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 राधा तने पुकारे वासड़ी मारी तने वासड़ी पुकारे બહુ ફાઇન. અને તમે કીધું એવું એના વર્ડિંગ્સ બહુ જ સરસ છે. બહુ જ યા આઈ નો આઈ મીન અંબી કૃષ્ણ અને રાધા ઇઝ ધ સિમ્બોલ એપિટોમ ઓફ લવ એટલે એમને જ્યારે બી એમના રિલેટેડ તમે કંઈ બી સાંભળો તો એ બહુ મજા આવે સાંભળવાની, બહુ ફન લાગે સાંભળવાનું. તો આના વર્ડિંગ્સ બી બહુ જ સરસ છે તો મારે તો જઈને સાંભળવું પડશે. અગર આ શો પતે ને પછી એવું હોય તો એકવાર લિંક જરૂર આપણા કમેન્ટ્સમાં શેર કરજો સો બધા લોકો સાંભળી શકે. તો જે લોકોએ આ સોંગ નથી સાંભળ્યું મારા લિસનર્સે અને જેમને આ બહુ જ ગમ્યું છે તો વેઇટ કરજો કમેન્ટમાં આફ્ટર ધ શો નીરવભાઈ આપણી સાથે આનું લિંક શેર કરશે અથવા તો આઈ થિંક નીરવ બારોટના નામે જ હશે રાઈટ યુટ્યુબ પર અથવા તો તમે જાતે બી શેર કરી શકો છો. નીરવ બારોટ યુટ્યુબ પર શેર કર સર્ચ કરજો અને રાધા ઓ રાધા નામ રાધા ઓ રાધા છે સોંગનું નામ કાના રે કાના છે. ઓકે સો કાના રે કાના કરીને સર્ચ કરજો તમને લોકોને સાંભળવા મળી જશે. આનાથી મને યાદ આવ્યું હમણાં થોડા વખત પહેલા બંડિશ બેન્ડિટ એનું એક સોંગ તમે ગાયું છે જે બહુ જ સરસ હતું અને વન ઓફ માય ફેવરિટ છે. મને તો એ સાંભળવું છે. મને થઈ ગયું કે આ તો હું ગાવું જ પડશે. ત્રણ સોંગ બહુ જ ગમે છે. એક તો ઓબ્વિયસલી લવ પર આય, બીજું છે વિરહ. વિરહ તો હું દિવસમાં મને 100 વાર કોને તો હું 100 વાર સાંભળી શકું છું. હું એને પોઝ જ નથી કરી શકતી. સોંગ એવું છે એનો બાકી ફીલ જ અલગ છે.
અને એક્સેલન્ટ જ્યારે બંદી મ્યુઝિક્સ સિરીઝ જો અને જે સીન વખતે જ્યારે જે સોંગ આવે છે આહા યસ યા એન્ડ આઈ એમ બી લાસ્ટ શો મેં સિરીઝ જોઈ છે આખી અને મેં એના માટે આઈ એમ વેરી આઈ મીન આઈ એમ અ ફેન ઓફ શંકર એહસાન લોય મને એમના મ્યુઝિક એમના કમ્પોઝિશન એમનું લિરિસ્ટ બધું જ બહુ જ ગમે છે સો બંડિશ બેન્ડિટ્સ યસ એક્ઝેક્ટલી અને આમ બી કંઈક ન્યૂ જનરેશન છે પેપી છે કંઈક નવા સોંગ્સ છે અને એનું એક ફ્યુઝન સોંગ બી છે તમે કયું ગાયું છે વિરહ વિરહ ગાયું છે અરે બાપ રે તો હું એ તો હું તમે માનશો નહીં આની પહેલા બી કોણ હતું આર્ટિસ્ટ અમારું એક કોઈક બહુ જ સરસ આર્ટિસ્ટ આવ્યા હતા અને જે ક્લાસિકલ સિંગિંગ શીખતા હું એમને તો શ્યોર આઈ ટેલ ધેમ માય રિક્વેસ્ટ કે વિરહ મને સંભળાવી દો અને અત્યાર સુધી કોઈએ મને સંભળાયું નથી કારણ કે બધા એવું જ કે છે કે થોડી પ્રિપરેશન કરવાની છે અમે હજી તૈયાર નથી એના માટે એ સોંગને જસ્ટ સાચી વાત છે ને જસ્ટિસ નથી થતું હા એટલે એ લોકો મને એવું કે ઈશિતા ભાઈ નેક્સ્ટ ટાઈમ કાં તો અમે જયારે રેકોર્ડ કરીશું ત્યારે તમને શ્યોરલી સામે મોકલીશું અને તમને સંભળાઈશું તો આજે પહેલી વાર પલ વિથ ઈશિતા જિંદગી પર અમારે વિરહ સાંભળવું છે જે અમને નીરવભાઈ બારોટ પ્રીમિયર કરી રહ્યા છે મારા માટે તો કારણ કે હું એટલા બધા લોકોને રિક્વેસ્ટ કરી ચૂકી છું અને મારી રિક્વેસ્ટ નથી અપ્રુવ થઈ સો આજે તો તમને સાંભળી જ લઈએ આપણે વિરહમાં બિલકુલ બિલકુલ થોડો માહોલ પણ એવો થઈ જશે કેમ કે સોંગ જ એવું યા અને મારી એક્સાઇટમેન્ટ નો તો પાર નથી એટલે હું હવે બોલવાનું બંધ કરી દઉં અને હું ખાલી તમને સાંભળવા માટે સખી મયંગ રંગ આજ રંગ ડાર દો તેરી સખી મયંગ રંગ આજ રંગ ડાર દો અપને જી સે પ્રેમ રંગ કૈસે મેં ઉતાર દો એરી સખી તેરે બિના કહી બિના વ્યાકુલ મન લાગે બિરહન સુર તાલ સાજ આજ તેરે આગે નૈનન કો ચેન નહીં રૈન રૈન જાગે એક પલ મે ટૂટ જાય સાંસ કે યે ધાગે તું જો મુહ ફેર સખી દેહ પ્રાણ ત્યાગે પલ ભર તું દેખ મુજે જિંદગી ગુજાર દું મેરી સખી મયંગ રંગ આજ રંગ ડાર દું અપને જી સે પ્રેમ રંગ કૈસે મેં ઉતાર દું એરી સખી એરી સખી એરી સખી એરી સખી ઓ એરી સખી વાહ મીરાબાઈ વાહ
આજનો સન્ડે વસૂલ થઈ ગયો, પૂરેપૂરો વસૂલ. સિરિયસલી એક્સિલન્ટ, બહુ જ સરસ. અને જેટલું મને એ સોંગ ગમે છે એટલું જ મને એનું આ અનપ્લગ્ડ વર્ઝન ગમ્યું, કારણ કે અત્યારે આપણી પાસે બીજા કોઈ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ નથી, ખાલી તમારો તાનપુરો વાગે છે અને એના પરથી તમે સ્કેલ લઈને યુઝ કરીને, યુ નો, યુ, આઈ મીન, ઇટ ઇઝ વન્ડરફુલ. બહુ જ સરસ હતું અને શ્યોર મારા દર્શકોને ગમ્યું જ છે એ હું તમને બતાવું. સરોજ બારોટ કે જે સુપર વોઇસ, ચેતન સિંહ ઝાલા કે છે સુપર, તેજલ કે છે અતિ સુંદર, રાજ ગઢવી કે છે વાહ રાગ સોહિની, તેજલ વિજય કે છે હા મોજ હા, બહુ જ સરસ, બહુ જ ફાઇન. અને મેં કીધું ને કે હું ત્યારથી ચાલુ થયો છે અને મેં મંગેશ મેન્ડિટ સાંભળ્યું છે, ત્યારથી હું મારા આર્ટિસ્ટને રિક્વેસ્ટ કરું છું કે કોઈ મને આ સંભળાવી દે એક વખત વિરા ગઈને. અને દે આર લાઈક કે તમારે પહેલાં કેવું તો અમે પ્રિપેર્ડ નહોતા, આ જ સોંગ ગઈશું તો જસ્ટિસ નથી આ સોંગને. અને ટોટલી રિસ્પેક્ટ દેટ, કારણ કે શીખ્યા વગર આ સોંગ ગઈ ન શકાય, રિયાઝ કર્યા વગર આ સોંગ ના ગઈ શકાય. દર્શકો આ સોંગ ગાવા માટે બહુ જ વધારે પ્રેક્ટિસ જોઈએ છે, કારણ કે નહીતર તમે આ સોંગને કદાચ જે ફીલ કરી રહ્યા છો એ કરી જ ન શકો. તો બહુ જ ફાઇન. અને આ સોંગ નીરવભાઈનું યુટ્યુબ ચેનલ પર છે, મેં જોયું છે, તો પ્લીઝ એમની યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને વેઇટ ફોર ઓલ ધીસ કાઇન્ડ ઓફ સોંગ્સ ફોર સેંગ બાય હિમ. અને બસ તમારો પ્રેમ આવી રીતે આવશે તો અમે આગળ વધતા જ રહીશું. અને આઈ થિંક એજ સેમ નીરવભાઈનું બી કહેવું હશે. સો નીરવભાઈ, સાગર નીરવ મ્યુઝિક કંપની તમારી, એના વિશે મેં અમને કંઈક થોડુંક આઈડિયા આપો. કંપની તો જો કે હજુ થઈ નથી. સાગર નીરવ મ્યુઝિક અમારું એક ઇનિશિયેટિવ છે, મારું અને મારો ફ્રેન્ડ જે સાગર રાઠોડ નીચે કમેન્ટમાં તમને દેખાતો હશે. યસ, ઓકે. અમે બંને લગભગ, એટલે અમે બંને મ્યુઝિકમાં પહેલેથી, મતલબ હું તો ઇન્ટરેસ્ટેડ હતો, એ થોડું લખે અને કમ્પોઝ કરે છે. તો અમે લોકોએ અમારા જે નવમા દસમા ધોરણથી જે અમારા કમ્પોઝિશન્સ અમે જે બનાવેલા છે એને હવે અત્યારે પૂરા થઈ ગયા, લગભગ 7 સોંગ. ઓકે. તો એને રિલીઝ કરવા માટે સાગર નીરવ મ્યુઝિક અમે ઇનિશિયેટિવ ચાલુ કર્યું હતું કે આપણે આના હેઠળ આ બધું આપણો એક આખો આલ્બમ આપણે રિલીઝ કરીશું અને મ્યુઝિકમાં આપણું એક નામ એવું યોગદાન આપીશું એમ. તો ચાલુ કર્યું, અમારી યુટ્યુબ ચેનલ પણ બનાવી, અમે પેજ પણ બનાવ્યું. એમાં એક ઓરિજિનલ સોંગ અમે નવરાત્રીમાં પણ રિલીઝ કર્યું જેનું નામ છે આવો. એ ગરબો છે માતાજીનો, 2017માં, ઓગસ્ટ 2017માં અમે રિલીઝ કર્યું ગરબો. ઓકે. અહીંયા અમદાવાદમાં જ આકાશ ભાઈ શાહ ક્રિએટિકા સ્ટુડિયો જેમનો છે, એમણે એમાં મ્યુઝિક આપેલું છે. અચ્છા. અને વિરિક સાગર રાઠોડ, કમ્પોઝિશન અમારા બંનેનું છે, સાગર નીરવનું. એ ગરબો અમારો ત્યાં યુટ્યુબ પર છે, સાગર નીરવ મ્યુઝિક યુટ્યુબ ચેનલ ઉપર. ઓકે. પહેલું અમારો ચેનલ છે. ઓકે, ઓકે. સો હવે આગળના વર્ષોમાં અમને કંઈક નવું આવા, આઈ મીન, સાંભળવા મળશે ને સાગર નીરવ મ્યુઝિક કંપની જ કહીશ હું, કારણ કે મને જોઈએ છે કે કંપની જ રહે અને કંપનીની ઊંચાઈઓ પર રીચ કરે. સો યા, ફોર મી ઇટ્સ સાગર નીરવ મ્યુઝિક કંપની. હોપફુલી તમારા જે બી ડ્રીમ્સ છે તમારા ને સાગરભાઈના લઈને, એ બસ એમાં ફુલફિલ થાય અને તમે જ્યાં પહોંચવા માંગો છો એ હાઈટ ઉપર પહોંચે. સો સાગરભાઈની અહીંયા આગળ કંઈક યા રિક્વેસ્ટ એમણે મોકલી છે. સોનાની રિક્વેસ્ટ, પ્યાર કા પહેલા ખત, ડોન્ટ ફરગેટ. સો શ્યોર સાગરભાઈ. સોના, સોના બારોટ, શી ઇઝ માય વાઇફ. ઓકે. એટલે મારે પૂરી કરવી જ જોઈએ. ઓકે, ઓકે. મને ખબર નથી કે તમે મેરિડ છો, આપણે ક્યારેય એવી વાત જ નથી થઈ. સો આઈ હેડ નો આઈડિયા, નો ક્લુ કે યુ આર ઓલરેડી મેરિડ. સો યા સોનાબેન, મોસ્ટ આઈ મીન વેલકમ. અને તમારી રિક્વેસ્ટ હવે પૂરી નહીં કરે તો ના થાય એવું કે ઘરે જઈને વેલણ પડે. ચલો બચી ગયા. બાકી હમણાં મારા હસબન્ડ ને પૂછો તો એવું કે જો રિક્વેસ્ટ કરી હતી ને આપણે વાંચ્યું નહીં, બોલ્યા નહીં તો આઈ બન્યું, કે એવું કેસે કે બસ તને હું જ ના દેખાય, તને મારી જ રિક્વેસ્ટ ના દેખાય. Yeah, so let's listen to Sonaven's request first and then we'll show you how to do it.
આ ગઝલ મારા મોટે બધાને એટલે પણ સાંભળવી ગમે છે કે મેં એક થિયેટરમાં થોડું થોડું હું કરું છું, એટલે એક જગજીત સિંહજીની બાયોપિકમાં મને ચાન્સ મળ્યો હતો કે સિંગર જે જગજીત છે એમનો રોલ મને સોંપવામાં આવ્યો. જગજીત સિંહ ને મેં બહુ જ ઓછા સાંભળ્યા છે, એટલે કોઈને જગજીત સિંહ ની ગઝલ મારી જોડે સાંભળ્યું તો પહેલી ફરમાઈશ એની આ જ હોય કે ભાઈ તું આ તબલા ઉસ્તાદ ની ખાસ ફરમાઈશ અંતરાથી ઉપાડો, એટલે અંતરો ચાલુ કરો ડાયરેક્ટ. ઓ જિસ્મ કી બાત નહીં થી ઉનકે દિલ તક જાના થા, જિસ્મ કી બાત નહીં થી ઉનકે દિલ તક જાના થા. લંબી દૂરી તય કરને મેં વક્ત તો લગતા હૈ, નયે પરિંદોં કો ઉડને મેં, નયે પરિંદોં કો ઉડને મેં વક્ત તો લગતા હૈ. પ્યાર કા પહેલા ખત લિખને મેં વક્ત તો લગતા હૈ. ગાંઠ અગર લગ જાય તો, ગાંઠ અગર લગ જાય તો રિશ્તે હો યાર લાખ કરે કોશિશ ખુલને મેં વક્ત તો લગતા હૈ. આને પરિંદોં કો ઉડને મેં, નયે પરિંદોં કો ઉડને મેં વક્ત તો લગતા હૈ. પ્યાર કા પહેલા ખત લિખને મેં વક્ત તો લગતા હૈ, વક્ત તો લગતા હૈ. શું વાત છે સોનામેન, તમારી ફરમાઈશ પૂરી થઈ.
બહુ જ મજા આવી સાંભળવાની. અને એના વર્ડિંગ્સ, આના બી વર્ડિંગ્સ, આઈ મીન યુ નો લિરિક્સ બહુ જ સુંદર છે, બહુ સરસ લખ્યા છે. અને મેં કીધું છે એવું કે તમે જ્યારે ગાઓ ત્યારે એને પૂરી જસ્ટિસ થઈ રહી છે, તમને સાંભળવાની અમને મજા આવી રહી છે. અને તબલા ઉસ્તાદજી તમે દેખાતા નથી સામે, પણ તમારા વગર બી આ શો અમારો અધૂરો છે, કારણ કે જો તબલા આવા સરસ ના વાગતા હોત તો પછી અમને મજા ઓછી આવત. એટલે થેન્ક યુ સો મચ કે તમે જોઈન થયા અમારી જોડે, અને નીરોભાઈના સુરની સાથે તમારા સુર પૂરે છે, તમારો હાથ ફરે છે, અમે તમને જોઈ નથી શકતા, બટ બિહાઇન્ડ ધ સીન્સ થેન્ક યુ વન્સ અગેન કે તમે અમારી સાથે જોડાયા છો. અને બહુ બધા એની ફરમાઈશો આવે છે, ભાઈ થોડી ફરમાઈશો ઓછી કરો, કારણ કે અમે બધી ફરમાઈશો પૂરી નહીં કરી શકીએ. સો હા, ભાભી ખુશ થઈ ગયા, હવે વેલણ નહીં પડે. આપણને બહુ બધી ફરમાઈશો આવી રહી છે. ભાવેશભાઈ ભાવેશભાઈ થેન્ક યુ સો મચ, થેન્ક યુ. તમે શો પતે તો જરા તમારું મુખ દેખાડી દેજો અમને, અમને આનંદ આવશે તમને જોવામાં કે કોણ હતું જે આટલું સરસ પાછળ પ્લે કરી રહ્યું હતું. થેન્ક યુ સો મચ અગેન એવરી વન કે તમે આટલું સરસ અમારી સાથે જોડાયેલા છો. અહીંયા હું એક નાનું ક્લિપ પ્લે કરીશ અમારા જે બ્રાન્ડ છે, જે અમને કરીઝ તમને અહીંયા આગળ જે દેખાઈ રહી છે. સો કરીઝ ના હોત તો આ શો પોસિબલ નહોતો, તો એમના માટે એક નાની ક્લિપ પ્લે કરીશ ને પછી પાછી આવું છું. હેલો લિસનર્સ, ધ પ્રોગ્રામ્સ યુ એન્જોય ઓન ભારત એફએમ આર પ્રાઉડલી સ્પોન્સર્ડ બાય કરીઝ, the flavor of India. The very name Curries stands for the plethora of Indian cuisine. Curries restaurant takes great pleasure in pampering your taste buds, while Bharat FM's variety programs will indulge your auditory receptors. A true and spot-on merger of senses. Swing by at bharatfm.com, a one-stop 24/7 entertainment and media hub. Bharat FM is now inviting sponsors and promoters. Take your business to the next level along with us. For details, reach us at 513-488-5070. થેન્ક યુ. સો નીરવભાઈ આપણી સાથે છે. અહીંયા આગળ થોડી કમેન્ટ્સ અગેન જે આવી છે હું ફરી વંચાવી દઉં. ભાવેશભાઈની મોજ, યસ સાગરભાઈ, બહુ જ મજા આવી રહી છે. રાજ ગઢવી કહે છે હા ભાવેશભાઈ, હા મોજ. અહીંયા આગળ ડૉક્ટર હર્ષાબેન કહે છે ઈશિતાજી યુ આર એક્સલન્ટ ઇન બ્રિંગિંગ આઉટ ન્યૂ ટેલેન્ટ્સ. આમાં મારો હાથ ખાલી જે આર્ટિસ્ટ છે એમને અહીંયા લાવવાનો છે, પણ એ આર્ટિસ્ટમાં એટલું બધું હોય છે કે મને ખુદને આનંદ આવે છે જ્યારે હું એમને સાંભળું છું. અને મારા માટે તો આ એકદમ સ્પેશિયલ શો થઈ જાય છે, કારણ કે હું એટલી અહીંયા આગળ બેઠી છું અને હું તમને સાંભળી લઈ છું. સો ઇટ્સ અ લાઈવ કોન્સર્ટ ફોર મી, જે કદાચ મને ક્યાંય સાંભળવાનો જલ્દી ચાન્સ ના મળે. અને આઈ સેલ્યુટ ટુ એવરી આર્ટિસ્ટ જે અત્યાર સુધી આવ્યા છે અને આગળ આવી રહ્યા છે. થેન્ક યુ સો મચ મારા શોને આટલો શું કહેવાય પ્રોસ્પરસ બનાવવા માટે, આટલા લોકો સુધી પહોંચાડવા માટે. અને બસ જે બી અમારા લોકો છે આવું જ અમને સાંભળતા રહો. અમે દર સન્ડે એક નવા આર્ટિસ્ટને લઈને આવીએ છીએ. નીરવભાઈને અમે ફરી બી લઈને આવવાના છે, થોડા મહિનાઓ રાહ જોવી પડશે, કારણ કે મારે એમને પૂરા બેન્ડની સાથે લાવવાના છે. સો એમના યા એમની સાથે જે એમનું બેન્ડ છે, જે બી પ્લેયર્સ છે, એમણે કંઈક વિચારીને રાખ્યું હતું જે આજે કોરોનાના કારણે થોડુંક તકલીફમાં હતું અને કર્ફ્યુ હતો એટલે અમે કંઈ વધારે કરી ના શક્યા. બટ યા એમને શ્યોરલી આપણે ફરી જોઈશું નેક્સ્ટ ટાઈમ, મે બી 3-4 મહિનામાં, લાઈક એપ્રિલ મે ની અરાઉન્ડ હું એમની સાથે વાત કરીશ શો પતે એટલે, અને વી વિલ શ્યોરલી ગેટ બેક ટુ હેમ. સો નીરવભાઈ હવે તમે યા મારે તો તમને મિસ નથી જ કરવા. જો તમે એક અનપ્લગ્ડ વર્ઝન આવું હોઈ શકે તો આઈ કાન્ટ ઇમેજિન કે જ્યારે બેન્ડ સાથે કે વધારે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે આપણે પ્લે કરીશું તો કેટલી ઓર મજા આવશે. યા સો થેન્ક યુ વન્સ અગેન અમારી સાથે જોડાવા માટે. અને નીરવભાઈ હવે એક નાનો ક્વેશ્ચન, તમે કીધું કે તમારા પપ્પાએ તમને
સિંગિંગમાં શું કહેવાય પહેલા મૂક્યા અને પછી તમને કદાચ ના ગમ્યું, નાના હતા એટલે આપણું કંઈક અલગ માઇન્ડ થોટ હોય. સો હવે જ્યારે તમારી તમે પોતાને જુઓ છો કે તમે સિંગિંગમાં આટલા સારા છો કે આ સ્ટોપ સુધી પહોંચ્યા છો, તો આજથી 10 વર્ષ પછી તમે આગળ શું કરવા માંગો છો? હજી ક્યાં પહોંચવા માંગો છો? હજી શું શીખવા માંગો છો? શું નવું કરવું છે તમે? મારો વિચાર એક જ વિચાર છે કે મારે જ્યાં સુધી પહોંચવું છે અને એ પહોંચવા સુધીનો ટ્રાય ખાલી એટલો જ રહેશે કે એક જ વસ્તુ કે મારા અવાજમાં કે મારા ગળામાં હંમેશા જે સુર દેવતા જે છે એ હંમેશા બરકરાર રહે અને મારા પર એમના આશીર્વાદ રહે. તો જ્યાં સુધી સુર છે ગળામાં એક સુર, ત્યાં સુધી જે બી મનની ઈચ્છાઓ છે કે મારે લાઈવ સ્ટેજ પ્રોગ્રામ જે કરવા છે, ચાહે મોટા હોય કે નાના હોય, પણ એઝ અ સિંગર કે ફેમ પણ હોય, નેમ પણ હોય અને સાથે સુર પણ જોડ્યો હોય. મારે સુર કોઈ દિવસ મતલબ જે માંડ માંડ મને મળ્યો છે, જે પણ જે શીખેલા આર્ટિસ્ટ હોય છે એ બહુ સારી રીતે જાણે છે કે આને પામવા માટે કેટલી મતલબ મહેનત કે શું કરવું પડ્યું છે. એટલે જ્યાં સુધી સુર હશે ત્યાં સુધી આગળ ને આગળ વધતો જ રહીશ, અને કેટલો આગળ વધી છે તો હવે મને પણ ખબર નથી, પણ વધતું રહેવું છે. હવે પાછળ જોવું નથી અને શીખતા રહેવું છે. આઈ ગેસ દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કે અમારા શો પર જ્યારે હાર્દિક દવે ભાઈ આવ્યા હતા, પ્રફુલ દવેના સન, સો એ મને એવું કહેતા હતા કે એ રિયાઝ કરે છે. એમને બહુ જ સરસ વાત કરી, હું અહીંયા શેર કરવા માંગીશ લોકોની સાથે. એક દિવસ તમે રિયાઝ ના કરો ને તો કદાચ કોઈને સામેવાળાને ખબર ના પડે કે રિયાઝ નથી થયો, તમને ખબર પડે કે રિયાઝ નથી થયો. બે દિવસ જ્યારે ના કરો તો જે થોડા જાણકાર લોકો છે જેને ખબર પડે કે આ સૂર અહીંયા લાગવો જોઈએ એના બદલે આટલે નીચે લાગ્યો છે, એને ખાલી ખબર પડે. બાકી બધાને તેમ લાગે કે શું અવાજ છે ને શું ગાય છે. પણ કે જ્યારે ત્રીજો દિવસ આવે અને જો તમે રિયાઝ ના કર્યો હોય તો આખા ગામને સમજ પડવાનું ચાલુ થઈ જાય કે રિયાઝ નથી કર્યો. અને એમણે એવું કીધું હતું કે આ વાત એમને કોઈ બીજા કોઈ ઉમદા કલાકારે કીધી છે અને એમણે એ બહુ જ મગજમાં રાખી છે, ધ્યાનમાં રાખી છે. સો હી ઇઝ લાઈક પ્રેક્ટિસિંગ એવરી સિંગલ ડે. તો તમારે બી એવું કરવું જ પડતું હશે, રાઈટ? બિલકુલ બિલકુલ. પહેલા જ આ જે બધું જે પણ હું અત્યારે ગઈ રહ્યો છું એ બધું પહેલાનું પ્રેક્ટિસ કરેલું કામ આવે. અત્યારે તો ફક્ત નેટ પ્રેક્ટિસ જ ચાલુ હોય છે, જે 2 કલાક બેઠા 3 કલાક બેઠા એ રીતના જ, 2 કે 3 કલાક. જે પહેલા જે બેસતા એવું અત્યારે પોસિબલ નથી, પણ હવે પોસિબલ કરવું પડશે કેમકે એના ઉપર હવે છૂટકો છે નહીં. તો નેટ પ્રેક્ટિસ તમારે ચાલુ રાખવી હોય, આમાં કન્ટિન્યુટી તમારે જોઈએ, રાઈટ? જો તમારી કન્ટિન્યુટી છૂટી ગઈ તો પછી, અને સ્ટ્રેન્જ થિંગ મતલબ કોઇન્સિડન્સ છે કે આ તમે જે બોલ્યા એ ડાયલોગ અમે યુઝ કરેલો છે જગજીતસિંહમાં, અને કદાચ જગજીતસિંહ જ કોઈ ઇન્ટરવ્યુમાં આ વસ્તુ બોલે છે કે અગર મેં 1 વીક નહીં ગાઉંગા, મેં અગર 1 દિન નહીં ગાઉંગા એવું કંઈક હતું કે એક દિન નહીં ગાઉંગા તો ખુદ કો પતા ચલેગા, જે બી છે અગર આપણે બસ અમલમાં મુકતા રહીએ. સાચી વાત છે. આ ખાલી આઈ થિંક સિંગિંગ માટે નથી, ઇટ ઇઝ ફોર એવરી હોબી યુ ડૂ ઇટ, એવરીથિંગ યુ લવ ટુ ડૂ ઇટ, એવરીથિંગ યુ પરફોર્મ ટુ ડૂ ઇટ. મારું બી એક એક્ઝામ્પલ, ક્યારેક મને એવો વિચાર આવે કે અચ્છા આજનો શો, હવે મેં આટલા શો કરી દીધા ને હવે એમાં શું આ શો તો આ થઈ જ જવાનો છે. પણ જ્યારે હું આ ખુરશી પર બેસું ને એટલે એક નર્વસનેસ મને આવી જાય કે હું એને શું પૂછીશ, મેં એને હું આ શો પ્રોપર કરી શકીશ, લોકોને ગમશે, હું એમને શું પૂછીશ. એવું ના થાય કે મારું પૂછેલું એમની પાસે કોઈ આન્સર ના હોય, કે એવું ના થાય કે એ મને કંઈક કે મારી પાસે કોઈ આન્સર ના. સો ધીસ ઇઝ એવરી ડે લાઈક આઈ હેવ ટુ. હું આટલા શો કરું છું તો બી હજી બી એવું થાય કે જ્યારે બેસું ત્યારે હા આજનો શો બરોબર જાય, મારા વ્યુઅર્સ મારાથી નિરાશ ના થાય,
મારો આર્ટિસ્ટ સરસ રહે, ટેકનિકલ ડિફિકલ્ટીઝ ના થાય, લાઇટ જતી રહી ને ઇન્ટરનેટ જતું રહ્યું તો સૌથી મોટો ઇશ્યુ થઈ જાય. તો મારે એનો બેકઅપ પ્લાન બી તૈયાર રાખવો પડે કે બાય ચાન્સ એવું કંઈક થયું તો મારી પાસે આ છે કંઈક કરવા માટે, કે આ બોલવા માટે, કે કંઈક ગાવા માટે, વોટ એવર. સો ઇટ્સ ઓલવેઝ દેર કે હા, બસ તમે નવું શીખતા રહો, નવું જાણતા રહો, નવું સમજતા રહો અને પોતાની જાતને ઇમ્પ્રુવ કરતા રહો ડે બાય ડે. દેટ ઇઝ વોટ વી કેન ડૂ. અને પછી તો એમ કહે છે ને કે હાર્ડવર્ક કરો અને ભગવાન જોશે તમારી સામે. એવું જ તમારા માટે, જ્યાં સુધી તમે શીખતા રહેશો અને શીખવાની તમારામાં ધગશ હશે કે મારે શીખવું, તમારી આજુબાજુમાં વાઇબ્સ પણ એવી જ ક્રિએટ થાય અને તમને પીપલ પણ એવા જ મળે, કોન્ટેક્ટ વાળા બી. તું બેસી રહે તો તારું કામ નથી. યાર થાય કે યાર હવે ઘરે જઈને પ્રેક્ટિસ કરું બરાબર બોસ. સાચી વાત છે યાર. હા એટલે બધા એ જ મળ્યા છે કે જે કહે છે એમ કે ના યાર ના મળ્યા. રાઈટ. હા, હજી હજી થોડું બેટર થઈ શકતું તું, થોડું પ્રેક્ટિસ કરી હોત તો થઈ જાત. ઓકે, એનું પરિણામ છે. રાઈટ રાઈટ. તો મને આના પરથી એક વસ્તુ યાદ આવી, તમે બધા ફ્રેન્ડ્સ મળો અથવા તો સપોઝ તમારા ઘરનો જ માહોલ આપણે કહીએ, તમે આટલા સરસ સિંગર છો, તો એવું થાય કે સાંજે ટીવી નથી જોવો, એના બદલે ચાલ નીરવ તું કંઈક સંભળાઈ દે કે કંઈક વગાડી દે કે કંઈક સાંભળી લઈએ. યુ નો, મને એવું બહુ ગમે જો મારા ઘરમાં કોઈ સિંગર હોય અને એ બેઠા હોય, ઓબ્વિયસલી એમની પ્રેક્ટિસ થઈ જાય સામે આપણને સાંભળવાનું મજા બી આવી જાય, રાધર દેન જસ્ટ ટાઈમ પાસિંગ ઓન ઇન્ટરનેટ અથવા ટીવી જોવાના એના કરતા. સો એવું તમારા ઘરમાં ક્યારે બી એવું થાય કે કાં તો ફ્રેન્ડ્સ મળે તો એવું થાય કે ચલો ચાની કેટલી બેઠા બેઠા ચલ સંભળાઈ દે કંઈક એમ? ઘરમાં તો બિલકુલ નથી થતું. સાંભળવા પૂરતું છે અને એમનું જોનર પાછું અલગ હોય, કાકા કઈક અલગ સાંભળતા હોય, ફાધર કઈક અલગ સાંભળતા. આજે બધા કહું છું મારા ફાધર ના કારણે કે પેલા જે નાનપણમાં બધા મતલબ સાંભળે, અત્યારે મેં કઈ લખ્યું નથી, મારી જોડે ખાલી નામ જ છે, સ્ક્રિપ્ટ લખેલી, કઈ લખેલા નથી. તમને યાદ છે નાનપણથી સાંભળેલો, કંટાળામાં જ સાંભળ્યું, સબકોન્શિયસલી બધું અંદર ભરાઈ ગયું. પેલા તો આગળ વગાડે ને કે યાર કાર્ટૂન આપણું જતું રહ્યું એમ, ચાલુ થઈ ગયા હતા. એટલે ફાધર ખાલી સાંભળતા. અને અત્યારે બી એવું કે મોકો નહીં આવે કે મારા ઘરવાળા મને કહે કે તું કંઈક સંભળાય સંભળાવ. હા, ઓકે. પણ અમારા મતલબ જેમ કે કોઈના લગ્ન હોય કે ક્યાંક મોટી મીટિંગ હોય, કે બધા મળ્યા હોય અંકલ્સ ને બધા રિલેટિવ, ત્યાં પ્રાયોરિટી પહેલી હોય. ઓકે, મમ્મી પપ્પા કોઈ દિવસ કહે નહીં પણ કેવડાવે કરી કે ભાઈ પેલાને કહો હવે થોડું કે માહોલ કંઈક સંભળાવી દે, કંઈક મજા કરીએ. યુ નો, બોલો મને પહેલા સ્ટોરી સાંભળવી છે. અને ફ્રેન્ડ્સ જોડે તો એવું થાય કે જયારે મળીએ ત્યારે મહેફિલ ચાની કેટલી તો જામી જ જતી હોય છે. અમારી ચાની કેટલી છે, વર્ષોથી અમે ત્યાં જ બેસીએ છીએ. જો કે પેલા ક્યાંક બેસતા હતા, હવે ક્યાંક બેસીએ છીએ એટલે ત્યાં ગાતો જવું એમ, કોઈ બી નવો આવે ત્યાં. તો પહેલા તો મારું ઇન્ટ્રોડક્શન જ એવી રીતે થતું કે હી ઇઝ અ સિંગર, તો કે ચલો ઓકે નાઇસ નાઇસ સર. ત્યાં ફોટો હોય ઘરે બહુ જોઉં છું. ઓકે ઓકે, બે ત્રણ વાર એક રિક્વેસ્ટ આવી ગઈ છે અને અગેન એ મારું બી ફેવરેટ સોંગ છે, રાધા હું રે પુકારું તને દ્વારકામાં. હા એ જ છે, રાઈટ? મને બી સાંભળવું છે, ચલો આપણે સાંભળી લઈએ. તબલા ઉસ્તાદ અમારા એમનું પણ ફેવરેટ છે, પણ એમનું બીજું એક ફેવરેટ છે. આજે તમને બે વર્ઝન સંભળાવીશું. ઓ ઓકે, મારું ઓરિજિનલ પાર્થિવ ગોહિલ હા જે ગાયેલું છે, ગાયું છે. બીજું એક આપણા ભજન સંતવાણી ના અંદાજ. ઓ ઓકે, રો બે સંભળાવ. ચલો પહેલા પાર્થિવ ગોહિલ વાળું સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે, આ એક બહુ ફેવરેટ રાગ છે મારો, ચારુ કેશી. કોઈ આર્ટિસ્ટ કે કોઈ સિંગર એવો નહીં હોય કે જેનો ફેવરેટ આ રાગ નહીં હોય, બધાનો જ ફેવરેટ હોય ચારુ કેશી. મોસ્ટ ઓફ ફેમસ બધા કમ્પોઝિશન ચારુ કેશી અને શિવરંજની પર હોય, બધા સેડ સોંગના કે જેમાં ભાવ હોય. કરુણ એક રસ છે આમાં,
એટલે મારો પણ આ બહુ ફેવરેટ રાગ છે અને આનું મેં એક સેગમેન્ટ રેડી કર્યું હતું. યસ, હું તમને શેર કરવા માંગુ છું કે ચારુકેશી માટે અમે લોકો એક સેગમેન્ટ રેડી કર્યું હતું કે ચારુકેશી સ્ટાર્ટ કેવી રીતે થશે. તો એના માટે સોલો ફ્લ્યુટ રાખી હતી જે નિખિલ શર્મા પ્લે કરે. ઓકે ઓકે ઓકે. યા, જ્યારે આપણું બધું બેન્ડ જોડે પ્લે કરવાના હતા અને તમે મને કીધું હતું કે ફ્લુટ માસ્ટર બી છે આપણી જોડે. ઓકે, તો એ ફ્લુટ વગાડીને આખો ચારુકેશીનો જે માહોલ બની જાય ને પછી જે ગાવાની મજા આવે. આ કઈ નહીં, આપણે ફરી કરીશું. અત્યારે રો સંભળાઈ દો, પછી યા શ્યોરલી અમે તમને પાછા બોલાવવાના છે. નીરવ ભાઈ એમને જવા ન દેવાના. ઓકે, બરોબર છે. સ્ટેન્ડ, હા, શ્યોર. યા, સો અશોકભાઈ આપણી સાથે જોડાયા છે, કે છે ગુડ નીરવભાઈ, થેન્ક યુ. તેજલ વિજય પ્રજાપતિ કે છે ઓલવેઝ મેમ, ગમે તેવો મૂડ હોય કે ગમે તેવું કામ હોય, બટ જો નીરવ સર આવે એટલે સંગીતની મજા જ આવી જાય. અરે, સો ટ્રુ. ભાવેશભાઈ, રાધા હું રે પુકારું મારું બી ફેવરેટ છે, સાંભળીએ જ છીએ આપણે. તેજલબેન, તમારી વાત વાંચીને મને બહુ જ સાચી લાગી કે જ્યારે બી આર્ટિસ્ટ આવે ને માહોલમાં ઇન્ક્લુડ થઈ જાય ત્યારે કંઈક મજા અલગ જ હોય, અને ત્યારે આપણને સાંભળવાનું બી ગમે. એ જી બી ગાય, એવું કંઈ જરૂરી નથી કે આપણી ફરમાઈશ હોય એ જ એ ગાય, પણ ફરમાઈશ વગર બી ગાય, એમનું પોતાનું કંઈ બી ગાય, તો બી એટલું જ ઇનિશિયેટિવ, આઈ મીન એટલું જ સરસ અને સુંદર સાંભળવાની આપણને મજા હોય છે. તો યા, હું તો આઈ એમ ઓલવેઝ રેડી. જો મારી આજુબાજુ કોઈ આર્ટિસ્ટ આવી જાય તો પછી હું એને ગભરાયા વગર જવા જ ના દઉં. So let's hear to Nirobhai. Nirobhai jodai gaya apni jode pacha, and let's hear. Radha Radha Hore pukaro mari dwarika ma Radha Hore pukaro mari dwarika ma મને મારી રાધા વીણ સોનો સોનો લાગે, કે મને મારી રાધા વીણ સોનો સોનો લાગે, કે મને મારી રાધા વીણ સોનો સોનો લાગે, કે મને મારી રાધા વીણ સોનો સોનો લાગે. રાધા હોરે પુકારો મારી દ્વારકામાં, રાધા હોરે પુકારો મારી દ્વારકામાં. વૃંદાવનની વાટે તરસે મારી આંખો, રાધા તારી યાદોને આવી જાણે પાંખો. વૃંદાવનની વાટે તરસે મારી આંખો, રાધા તારી યાદોને આવી જાણે પાંખો. રાધા 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 રટતો હું એક ધારો, રાધા પાયલ ના પડઘા મારી દ્વારકામાં, રાધા
હવે આનો બીજું વર્ઝન. રાધા હું પુકારું, ઓ રાધા રાધા હું પુકારું, પૂરી દ્વારિકામાં મારી રાધા વિના સોનું સોનું લાગે, હજારો છે રાણીને તો એ રાધિકાની, મને રાધિકાની યાદો કાંટા જેવી લાગે, રાધા હું પુકારું. વૃંદાવન નિવાટે તરસે મારી આંખો, રાધા તારી યાદો ને હવે આવી છે પાંખો 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 પાંખો, રાધા તારા ઘૂંઘરના ઓ રાધા તારા ઘૂંઘરના પડઘા પડે છે, મારા હાથમાં મારી મુરલી રડે છે, રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં, મને મારી રાધા વિના સોનું સોનું લાગે, રાધા હું પુકારું. ક્યા વાત હે નીરવ ભાઈ, એક જ સોંગ બે અલગ અલગ સ્ટાઇલથી અને સુપર્બ હતું. ઓબ્વિયસલી યા બહુ જ ફાઇન હતું. બધાએ પહેલું વર્ઝન તો ફોર શ્યોર સાંભળ્યું જ હશે, કારણ કે બહુ ફેમસ થયું પાર્થિવ જીએ ગાયું ત્યારે. અને સેકન્ડ વર્ઝન તો બહુ જ સરસ છે, કંઈક અલગ જ ફિલિંગ આપે છે, કંઈક અલગ જ. જેટલું જ સારું ફર્સ્ટ છે એટલું જ સારું સેકન્ડ છે, એટલે આ બહુ મસ્ત હતું, બહુ મજા આવી સાંભળવાની. અને યા તમે બહુ જસ્ટિસ કરો છો, આ બધા સોંગને જ્યારે સાંભળો ને ત્યારે એ એક મજા આવવી જોઈએ, નહીતર કંઈ દમ ના લાગે. પણ તમે જ્યારે બી ગાઓ છો ત્યારે એ મજા આમ અમને બી અહીંયા આગળ સુધી ફીલ થાય છે, તમે ત્યાં બેઠા છો, અમે અહીંથી તમને સાંભળીએ છીએ, બટ ઇટ ઇઝ ઓસમ, બહુ જ સરસ, બહુ મજા આવી. મને પણ મજા જ આવે છે, એટલે એવી વાઇબ્સ બની જાય કે જેથી મને મજા આવે એટલે તમને લોકોને મજા આવે. મન મારું મોર બની થનગાટ કરે છે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. એક બે અહીંયા આગળ કમેન્ટ રીડ કરું. અશોકભાઈ કહે છે, નીરવભાઈને મેં અંકુર ચાની કેટલીમાં સાંભળ્યા છે, બહુ જ સરસ અવાજ છે, થેન્ક યુ. અંકુર એટલે મારા ઘરની પાછળ છે, હું નારણપુરામાં મોટી થઈ છું, અને અંકુર અંકુર તો આમ 2 મિનિટનો રસ્તો છે ઘરેથી અવર જવર માટે. સો આવું બધું યાદ નહીં કરાવવાનું, નહીંતર ત્યાંની ખાણીપીણી અને રાતનો માહોલ યાદ આવી જાય. યુએસમાં આ બધું કાંઈ જ થતું નથી, અને અમદાવાદ તો આ દિલમાં વસે છે મારા. સો આઈ કેનોટ લાઈક યુ નો, જ્યારે બી કંઈક અમદાવાદની વાત આવે ને તેમ થાય કે હું અમદાવાદી છું, હું ત્યાંની છું, મને આ ખબર છે, મને આ સમજ છે, હું અહીંયા ફરી છું, આપણે જેમ કહીએ એવું. રાજ ગઢવી કહે છે, વાહ વાહ રાધાને રાધે રાધે, મુગલ માની દયા
તમારા શું મુગલમાની દયાને માના હાથ સદા ઉપર, હા સદા તમારા ઉપર રહે મારા ભાઈ. થેન્ક યુ સો મચ. આનાથી બેસ્ટ કંઈ હોતું નથી. હું રૂપલ પાર્કમાં રહું છું. ઓ નજીક જ, એકદમ પાસે અશોકભાઈ, એકદમ બાજુમાં જ. એક ગુજરાતી ભજન થઈ જાય. ઓ ભાવેશભાઈ ચોક્કસ. આમ તો આપણો શોનો 1.5 કલાક પતી ગયો છે, પણ જો બધાની ઈચ્છા હોય અને નીરવભાઈ તમે જોડાઈ શકો તો આપણે બીજું 10-15 મિનિટ તો ખેંચી જ લઈએ. ચોક્કસ. તો પછી કારણ કે અમને તમને સાંભળવાની મજા આવી રહી છે. મારા દરેક શોમાં આવું થાય છે, હું એ આર્ટિસ્ટને ઓલવેઝ 1.5 કલાક કહું છું કે 1.5 કલાકનો મારો ટાઈમ છે, પણ શો પત્તા સુધીમાં એટલો સખત માહોલ ક્રિએટ થઈ ગયો હોય છે અને મને બી જવાની ઈચ્છા નથી હોતી, આર્ટિસ્ટને બી મજા આવી રહી હોય છે અને મારા લિસનર્સ બી મેસેજ કર્યા કરે કે ના ના હજી એક આટલુંક સંભળાઈ દો અને આટલુંક સંભળાઈ દો, એટલે થોડો વધારે લાંબો ખેંચાઈ જ જાય છે. આ યુઝ ટુ છે મારો પ્રોગ્રામનો, કાયમનું છે. તો લગ્નગીત થોડા તમે સાંભળેલા, થોડા તમે ના સાંભળેલા, જે અમારા સમાજના પર્ટિક્યુલર, બારોટ સમાજમાં જયારે મેરેજ હોય ત્યારે જે ફિમેલ્સ ગાતા હોય, ખુબ જ સુંદર લગ્નગીત, એકદમ રેર સંભળાવીશ અને હવે લગ્ન ગીત થી આપણે ચાલુ કરીએ છીએ. ચોક્કસ, ચલો. કાળુને પેલા નવા નવા થી લઈએ ને. વન રાતે વન માં રે મી ઢોળ જા, વન રાતે વન માં રે મી ઢોળ જા, મી ઢોળ પરણે ને જાળવા માળ મારો મો
તમે કોયલ ને રે ઉડાડો આપણ રે કોયલ માંગે કડલાની જો કાળુપુર ના રાજા પીયું તમે મોડા કેમ આયા કાળુપુર ના રાજા પીયું તમે મોડા કેમ આયા હવે પીયું જવાબ આપે જવાબમાં કેડ કટાર યાલ બેલી લાડી હું તો સુરત શહેર ગયો તો કેડ કટાર યાલ બેલી લાડી હું તો સુરત શહેર ગયો તો સુરત શહેર ના છોડલા લઈને લાડી કાલે ઘેર આયો કાલે ઘેર આયો લઈને લાડી તારે મોલ આયો કાળુપુર ના રાજા પીજો તમે મોડા કેમ આયા આંબલીને પીપળી રે હે ઓલી આંબલીને પીપળી રે જોશે તારી વાટ રે બેળા મળી કરશું અમે ફરિયા આંબલી અને પીપળી આ બેનો સંબંધ છોકરી જોડે એક બેન જોડે એક બાપની દીકરી જોડે ખૂબ પહેલેથી એક જૂનું આવું જ મને યાદ આવે છે આંબલી પીપળી ડાળ બોલાવે તને આંબલી પીપળી ડાળ બોલાવે એક વાર હામું જો બેની તને આંબલી પીપળી ડાળ બોલાવે બેની એક વાર હામું જો જાન ગઈ મારો જાન લઈ જાન ગઈ મારો જાન લઈ આજ સુનો માંડવડો કાળ જા ફેરો કટકો મારો આજ હાથથી છૂટી ગો કાળ જા ફેરો કટકો મારો
तेरी लाडकी मैं, ओ तेरी लाडकी मैं, छोड़ूंगी ना तेरा सुपर्ब, बहु फाइन तमे मेलेडी में कन्वर्ट करी दीधी बद्दा लग्न गीत थी लईने लाड़की ने तो विदाई गीत भी कही शके, बहु दिलनी करीब छे कारण के दरेक माँ बाप अने छोकरी के छोकरो जे भी होय बद्दा पोताना बेस्ट रीते ज पोताना किड्स ने मोटा करे छे, पोतानी बधु पोतानो दाव पर लगाईने एमने बेस्ट आपवा मांगे छे, सो बहु ज सरस, बहु ज फाइन अने बहु मजा आवी गई. Thank you very much. બહુ બધા લોકો અગેન કમેન્ટ્સ કરી રહ્યા છે અહીંયા આગળ, બધાએ વચ્ચે વચ્ચે નાના નાના અમુક સોંગ્સ બી લખ્યા છે, તમે મેક્સિમમ સોંગ્સ લઈ લીધા છે જે લોકોએ બી લખ્યું તું એ. જેડી ભાઈ તમે બહુ સખત ફરમાઈશો કર્યા કરો, થેન્ક યુ સો મચ પણ છેક સુધી જોડાવા માટે અને અમારી સાથે આટલું એન્જોય કરવા માટે, નીરવભાઈને સપોર્ટ કરવા માટે, મધે અહીંયા આગળ આટલો પ્રેમ બતાવવા માટે અને ભાવેશભાઈ આપણી સાથે જે તબલા પર છે એમના માટે બી. સો બહુ મજા આવી. નીરવભાઈ આપણો ટાઈમ ભાગી રહ્યો છે, પોણો કલાક આઈ મીન પોણા બે કલાક ની ઓર્લી થઈ ગયા છે, 146 મિનિટ્સ આપણે ઓલરેડી પાસ કરી છે, પ્રોગ્રામને વિરામ આપીએ છીએ, એક ભૈરવી રિચ્યુઅલ આપણે ફોલો કરીએ કે ભૈરવીથી ખતમ કરી, અને મારા ફ્રેન્ડની પહેલા ફરમાઈશ હતી જે અત્યારે પૂરી પણ થઈ જાય. ઓકે, ચોક્કસ ચોક્કસ. ચલો તો તમારે સાંભળવું હોય તો ના, એમ તો આમાં યાર લિસ્ટ તો આપણા એટલા લાંબા હોય, હું તો અહીંયા આગળ કહું છું ને કે મારે તો દિવસ છે, હું તો અહીંયા હજી બી બેસી શકું છું, તમને સાંભળી શકું છું અને મારા તો બહુ બધા ફેવરેટ સોંગ્સ છે અને તમારો અવાજ એટલો સુરીલ છે કે મને એમ થાય કે હું આ બી તમારી પાસે ગવડાવી લઉં, આ બી સાંભળી લઉં, આ બી સાંભળી લઉં. સો રાધર દેન દેટ, પણ મારા લિસનર્સ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો જે બી આપણી સાથે જોડાયા છે અને જે લોકો આપણને સાંભળી રહ્યા છે એમની ફરમાઈશ પૂરી થાય એટલે મારા માટે બી બસ આનંદ. અને મેં કીધું એમ કે હું ફરી શો કરવાની છું અને એ વખતે હું તમારી પાસે હું તમને મારું લિસ્ટ પહેલેથી આપી દઈશ અને આઈ વોન્ટ કે તમે એમાંથી વધારે સિંગ કરો, કારણ કે અમુક ક્લાસિકલ સોંગ્સ મારા બહુ જ ફેવરેટ છે જે આપણે ફરમાઈશમાં બી આવ્યા હતા, સપોઝ વન ઓફ ધેમ ઇઝ અલબેલા સજન. હવે એ બધા હું તમારી પાસે જો ગવડાવવા બેઠી ને તો બીજો કલાક નીકળી જશે અને અહીંથી મને જવાનું બી મન નહીં થાય, હું તમને જવા બી નહીં દઉં. પણ થેન્ક યુ વન્સ અગેન, તમે મારી રિસ્પેક્ટ રાખી અને મને પૂછવા માટે. પણ આપણે ભાઈ રવિ સાંભળીએ અને બસ એના પછી શોને એન્ડ કરીએ. સો લેટ્સ હિયર ટુ ધેટ. ચલો યપ યસ. સોરઠ ધરાય સંચરો જેણે ચઢ્યો નહીં ગઢ ગિરનાર, હે જને આયો નહીં રામ ઘેર ભૂતિ, હે નો એળે ગયો અવતા, હે નો એળે ગયો અવતા, મારી જનની ના જનની નાયામાં પોડંતા પોડંતા
પીધો કશું બીનો રાગ હે માના ધોળા ધાવણ કેરી ધોળા ધાવણ કેરી ધારાઈ ધારાએ પામ્યો કશું બીનો રંગ હો રાજ મને લાગ્યો કશું બીનો રંગ ઓ રાજ મને લાગ્યો કશું બીનો રંગ ઓ રાજ મને લાગ્યો કશું બીનો રંગ ચંદની ના હૈયામાં પોડંતા પીધો કશું બીનો રંગ ઓ રાજ મેં તો પીધો કશું બીનો રંગ હે માના ધોળા ધાવણ કેરી થોડા દમણ કેરી ધારાઈ ધારાએ પામ્યો કશું બીનો રંગ ઓ રાજ મને લાગ્યો કશું બીનો રંગ ઓ રાજ મને લાગ્યો કશું બીનો રંગ નિતરતા હાલરડામાં ઘોડો કશું બીનો રંગ ઓ રાજ એવો ઘોડો કશું બીનો ઓ બેની ના કંઠે નિતરતા હાલરડામાં ઘોડો કશું બીનો રંગ ઓ રાજ એવો ઘોડો કશું બીનો રંગ એવી ભીષણ રાત્રિ કેરા પાડો નિત્રાડો માં ઘૂમ્યો કશું બીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કશું બીનો રંગ ઓ રાજ મને લાગ્યો કશું બીનો नजर से पी रहा हूँ मैं नजर से पी रहा हूँ कहीं समा बदल न जाए मैं नजर से पी रहा हूँ कहीं समा बदल न जाए ना झुकाओ तुम निगाहें झुकाओ तुम निगाहें कहीं रात ढल न जाए न झुकाओ तुम निगाहें कहीं रात ढल न जाए मुझे फूकने से पहले मुझे फूकने से पहले मेरा दिल निकाल देना मुझे फूकने से पहले मेरा दिल निकाल देना किसी और की अमानत किसी और की अमानत कहीं साथ ढल न जाए किसी और की अमानत कहीं साथ चल न जाए मैं नजर से पी रहा हूँ कहीं समा बदल न जाए टंका कर तो जाए मोरे लो टंका कर तो जाए पहले टंके उड़ीने आवे मारी अंबे माने द्वार पहले टंके उड़ीने आवे मारी अंबे माने द्वार અંબે માને જઈને કહેજો કે અંબે માને જઈને કહેજો કે આવજે આપણે દ્વાર કે મોરલો કે મોરલો ટંકા કરતો જાય ટંકા કરતો જાય મોરલો ટંકા કરતો
કરતો ટંકા કરતો ટંકા કરતો જાય મોર લો ટંકા કરતો જાય મળે સુર જો તારો મારો બને આપણો સુર નિરાળો મેરે સુર મેરા તુમારા સુર બને અમારા મિલે સુર મેરા તુમારા સુર બને અમારા સુર કી નદિયા હર દિશા સે બહેકે સાગર મે મિલે બાદલોં કા રૂપ લે કર બરસે હલકે હલકે મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને થેન્ક યુ. બહુ જ મજા આવી ગઈ. એક આર્ટિસ્ટની પહેચાન આજ છે, જ્યારે તમે લાઈવ કરો, તમને કોઈ પ્રિપરેશન ના હોય અને બસ તમે લોકોની ફરમાઈશ મેં તમને બતાવતી ગઈ હું તમને અને તમે ગાતા ગયા. This is what a true artist is. Hats off to you, Neeru bhai. Excellent performance. Bahu j saras. Bahu j maja aavi. Ahiya agar hu Sagar bhai ni comment read karva mangu chu. Vah re vah, khub j saras. Neeru ane Bhavesh bhai, tame loko e mauj karavi didi. Kya baat hai? Aaj e maja aavi gayi. Thank you Ishita ma'am, atlu saras platform aapine badane mauj karava mate. Thank you once again to all of you. અને હું બી કહેવા માંગીશ, સાગર ભાઈ થેન્ક યુ સો મચ, તમે જોડાયા. તમને બી આપણે આપણા શો પર લાવવા માટે હું તૈયાર જ છું. નેક્સ્ટ તમારો ચાન્સ. આમ બી જ્યારે નીરવ ભાઈ ફરી આવશે ત્યારે બી મને જોયે છે કે તમે આવો, સો આપણે પ્લાન કરીશું એના માટે. અને બહુ જ મજા આવી. રાજે આગળ બી કંઈક રિક્વેસ્ટ મોકલી છે, પણ એ પહેલાં આપણે પતી ગયું. રાજભાઈ વચ્ચે એમને ઉધરસ બી આવતી હતી તો બી તમે નીરવ ભાઈ કન્ટિન્યુ રાખ્યું. આઈ એમ લાઈક કે કદાચ હવે કેવું તમે વચ્ચે પોઝ કરી દેશો, મે બી ગળું તમારું કદાચ ખરાબ છે. સો આઈ થોટ કે તમે ઉભા રહી જશો, બટ યુ નેલ્ડ ઇટ. બહુ મજા આવી, બહુ મજા આવી. એક પછી એક, એક પછી એક. અને મેં એટલે જ મિલેસુર જેવું રાજભાઈએ લખ્યું મેં તમને ત્યાં આગળ મોકલ્યું, અને યુ જસ્ટ ચેન્જ ટુ ઇટ, અને સાથે તબલામાં બી. એટલે આ જે મજા છે ને, એ એક આર્ટિસ્ટ, ખરો આર્ટિસ્ટ જ કરાવી શકે. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. બહુ જ ફાઇન, બહુ ફાઇન. ઓલ કોમ્પ્લિમેન્ટ્સ, ઓલ યોર લવ. થેન્ક યુ. અને હજી બી આપણી સાથે એટલા જ લોકો જોડાયેલા છે જે આપણી સાથે પહેલા જોડાયેલા હતા. સો થેન્ક યુ લિસનર્સ, જે બી અમારી સાથે અત્યારે છે. શો ઓલવેઝ મેં કીધું છે, દોઢ કલાકનો કહીને મારો બે કલાકનો શો થઈ જાય છે. હું વિચારું છું કે હું એને બે કલાકનો જ કરી દઉં, કારણ કે વાતો બી કરીએ ને ગઈએ બી તો આટલો ટાઈમ પાસ થઈ જ જાય છે. અને નીરવ ભાઈ આજે તમે બહુ જ મજા કરાવી દીધી, ખૂબ આનંદ થયો, ખૂબ મજા આવી. મને તમને હજી બી જવા નથી દેવા, બટ હવે સાઇન ઓફ કરવું જ પડશે. હવે આનાથી વધારે આપણે નહીં ખેંચી શકીએ, બટ શ્યોરલી નેક્સ્ટ ટાઈમ યુ હેવ ટુ બી દેર ઓન માય શો વન્સ અગેન. અને ત્યારે થોડુંક વધારે પ્લાનિંગ કરીને, હોપફુલી કોરોના કોવિડ બધું જતું રહ્યું હોય એટલે આપણે બેન્ડની સાથે થોડુંક વધારે સરસ પરફોર્મન્સ આપણા લિસનર્સને આપીશું. તો નીરવભાઈ લાસ્ટ તમારે શું કહેવું છે, જે લોકોએ આપણને સાંભળ્યા અત્યારે મજા આવી, કમેન્ટ્સ આવી આટલી બધી, શું કહેવું છે તમારે? લિસનર્સ નો તો પહેલા તો સૌપ્રથમ તો ખૂબ ખૂબ આભાર માનીશું કે ટક્યા રહ્યા એમ આટલો ટાઈમ અને સાંભળ્યો આટલો શાંતિથી મને. અને થેન્ક્સ ટુ ભારત એફએમ, ઈશિતાજી તમને તો ખાસ કે અહીંયા વેવિંગ મી ઓન ધી સ્ટેજ. અને મને ઘણી મજા આવી અને એક્સપેક્ટેશન કરતાં વધારે સારું થયું આજે, કેમ કે ખરેખર તબિયત મારી ખરાબ હતી અને છેલ્લે છેલ્લે તો આવી જ ગયું એ, પણ તો બી શો સારો ગયો. યસ, ઈટ વોઝ એક્સેલન્ટ. હા, એટલે થેન્ક યુ વન્સ અગેન તમારો.
અને આપણે ચોક્કસ મળતા રહીશું. અને હવે આગળ આપણે કંઈક નવું ઇનોવેટિવ અને આનાથી પણ વધારે સારું કરીશું, ટ્રાય કરીશું. શ્યોર. સો હેટ્સ ઓફ ટુ યુ વન્સ અગેન કે તમારો આટલો અવાજ ખરાબ, બહુ બધી ડિફિકલ્ટીઝ આવી છે ડ્યુરિંગ આખું વીક. અમે ફાઇનલ કર્યું, બધું પ્રિપેર કર્યું, એમણે રિહર્સલ કર્યું અને પછી અચાનક અમદાવાદમાં કરફ્યુ લાગી ગયો. તો પહેલાં તો એવું જ હતું કે કરફ્યુ છે, હવે શું કરવું છે, શો કરવો છે કે નથી. મારપીટ થાય એવું બધું આપણે નથી જોઈતું, સો બેટર આપણે શો કેન્સલ કરી દઈએ. પણ એમને અને મને બંનેને એવું હતું કે મનમાં એવી ઈચ્છા નથી કે શો કેન્સલ કરવો છે, પણ સિચ્યુએશન બહારની એવી અલગ હતી કે અમને એમ થયું કે કોઈનું રિસ્ક લેવું એના કરતા બેટર કે આપણે કેન્સલ કરીએ. પણ એમણે મને બીજા દિવસે પાછું મેસેજ કરીને કીધું કે ના ના, આપણે શો કન્ટિન્યુ જ રાખીએ, જે થવું એ થશે, છેલ્લે એવું હશે તો કોઈ નહીં આવે તો હું હાર્મોનિયમ વગાડીને શું કરીશ. સો ધર્મેશભાઈને અગેન થેન્ક યુ કે આપણી સાથે જોડાયા. અને તબલા એ ઓલરેડી યુ નો એક એસેન્સ પૂરી દીધો છે આપણા શોમાં, સો બહુ જ મજા આવી ગયા, બહુ જ મજા આવી. ધર્મેશભાઈ હવે તો મોઢું બતાવી દો, હવે અમે જઈ જ રહ્યા છીએ. અમારા ભાવેશભાઈ, સોરી ભાવેશભાઈ, અમારા લિસનર્સ બી તમને એકવાર જોવા તો માંગશે જ, કારણ કે પાછળ બિહાઇન્ડ ધ સીન્સ તમે. થેન્ક યુ સો મચ, બહુ જ મજા આવી, બહુ જ સરસ તમે વગાડ્યું અને નીરવભાઈનો સાથ દરેક વખતે પૂર્યો છે. અને મને ખબર છે તમે પાછળથી કંઈક નાની નાની કમેન્ટ્સ એમને આપ્યા કરતા હતા, આ રાગ ને આમ કર ને આમ કર. સો એક્સલન્ટ, મને બહુ જ મજા આવી. થેન્ક યુ વન્સ. સો હોપ મારા દર્શકોને બી એટલી જ મજા આવી હશે જેટલી અમને ત્રણેયને આવી છે. અને તમે કમેન્ટ્સ અમને આવી રીતે આપતા જ રહો, તમારો પ્રેમ આવી રીતે દેખાડતા રહો. જેટલો બને એટલો આ વિડીયોને શેર કરો તો મેક્સિમમ લોકો સુધી અમારો અવાજ પહોંચી શકે. ભારત એફએમ અને પર્લ વિથ ઈશિતા ઓર જિંદગીના તરફથી અમે લોકો લોકલ ઇવેન્ટ્સને પ્રમોટ કરીએ છીએ. તમે ક્યાંય બી અરાઉન્ડ ધ વર્લ્ડ બેઠા હોય, બસ એક અમને મેસેજ કરો અને અમે શ્યોરલી તમને અમારા શો પર લાવવા માટેની તૈયારી કરીશું. પ્લીઝ 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 શેર કરો, લાઈક કરો, પલ્વિત ઈશિતા ઓર જિંદગીને લાઈક કરો, ભારત એફએમને લાઈક કરો, નીરવભાઈનું યુટ્યુબ પેજ છે નીરવ બારોટ કરીને, એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સો થેન્ક યુ વન્સ અગેન, આઈલ બી દેર ઓલવેઝ એઝ ઓલવેઝ એવરી વીક ઓન સન્ડે તમારા ત્યાંના ઇન્ડિયાના રાતના 10 વાગે અને યુએસ ટાઈમ ઝોન પ્રમાણે સવારના 11:30 વાગે. એક કદાચ એક શો એક્સ્ટ્રા હું કરવા માંગુ છું, સો લેટ્સ સી, આઈ એમ સ્ટીલ ઇન પ્લાનિંગ કે મારા આર્ટિસ્ટ કે મિસ ના થાય. અને સ્પેશિયલી લોકડાઉન છે તો પોઝિટિવિટી મ્યુઝિકથી વધારે પોઝિટિવિટી ક્યાંય સ્પ્રેડ નથી થતી. સો લેટ્સ કીપ અવર ફિંગર્સ ક્રોસ્ડ અને બધું બરોબર જાય અને આપણે ફરી મળતા રહીશું. સો થેન્ક યુ વન્સ અગેન નીરવભાઈ, ગુડ નાઇટ, એન્જોય યોર ડે, હેલ્થનું ધ્યાન રાખો અને સ્ટે સેફ. ઓકે ચલો, તો ભારત એફએમ તમને બાય કહે છે. ઈશિતા તમને નેક્સ્ટ વીક મળશે ફરી સન્ડે સેમ ટાઈમ સેમ ચેનલ. સી યુ ઓલ. ધીસ ઇઝ ભારત એફએમ. બજેગા ભારત, ઝૂમેગા ભારત. યે હૈ ભારત એફએમ. બજેગા ભારત, ઝૂમેગા ભારત.